સાદર નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. થોડા સમય પહેલાં અમને એક એવો વિચાર આવ્યો કે આપણે એક રૂપકડો પ્રકલ્પ કરીએ. રૂપકડો એટલે શું? તો કે આપણી જે વિશાળ માનવીય અસ્મિતા છે એની સાથે સંવાદ કરીએ. કેમ આવો વિચાર આવ્યો હશે? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ બે સંસ્થાના મોભીઓએ સાથે બેસીને વિચાર્યું કે ભારત દેશ એ ખરેખર વિપુલ ખજાનો છે. વિદેશની ધરતી ઉપર જાઓ તો કોઈ પણ તમને કહે કે એક વખત તો ભારત આવવું છે. એટલું મોટું જેનું મહત્વ છે એ આ દેશની ધરતીમાં ગુજરાત નામનું એક રાજ્ય છે. અને એ રાજ્યની એક વધુ વિશેષતા એ છે કે અહીં માનવીય અસ્મિતાઓ છે. કલા, સંસ્કૃતિ, સાહિત્ય, સમાજ સેવા, નેતૃત્વ, બોલો તે અસ્મિતાઓ અહીંયા પ્રાપ્ત થાય. અનફોર્ચ્યુનેટલી બન્યું છે એવું કે આ અસ્મિતાઓને આપણે બહુ નજીકથી ઓળખી નથી. આપણને ખબર હોય કે આ વ્યક્તિત્વ છે, પણ આપણને એ ન ખબર હોય કે એની જીવનયાત્રા કેમ વીતી હશે. આપણે તો એમ માનીએ કે એ સીધા ટોચ ઉપર પહોંચ્યા છે, પણ ના, એવું નથી. એમણે પણ અનેક માર્ગો કંડાર્યા, એમાં એને મુશ્કેલીઓ પડી છે, પણ એ થાક્યા નથી, હાર્યા નથી. અને બન્યું છે એવું કે એમણે પોતાની અવિરત યાત્રા ચાલુ રાખી વણથંભી પરિણામે આજે એ ટોચ ઉપર પહોંચ્યા છે. આવી માનવીય અસ્મિતાઓ ગુજરાતમાંથી પસંદ કરી અને એને આ સ્ટુડિયોમાં બોલાવીએ અને એમની સાથે દીર્ઘ સંવાદ કરીને એમના જીવનની આખી યાત્રા આપણે જાણીએ. શક્ય છે કે આવતીકાલના યુવાનો માટે એ આદર્શ બની રહે. મોટિવેશનલ સ્પીકર્સ બહારથી શોધવાની જરૂર નથી. મોટિવેશનલ કેરેક્ટર્સ પણ ક્યાંય વિદેશમાં નથી, મારી તમારી આજુબાજુ છે. કેવા છે એ આ અસ્મિતા વિશેષ સંવાદથી આપણને ખ્યાલ આવે છે. મિત્રો, આજે અમારા સ્ટુડિયોની અંદર એક એવું વિશેષ વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેના જીવન વિશે જ્યારે આપણે જાણીશું ત્યારે આપણને એમ લાગશે કે ઓહો, આવું પણ જીવી શકાય. મારી સાથે ઘોઘાવદર ગામથી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ ઉપસ્થિત છે. હું આપના સૌ વતી નિરંજનભાઈનું હાર્દિક સ્વાગત કરું છું અને પ્રણામ કરું છું. ધન્યવાદ. ધન્યવાદ ભાઈ. હરિઓમ. સાથે આપની સાથે સંવાદ શરૂ કરું. નિરંજનભાઈ, મને એવું લાગે છે કે આવતીકાલની પેઢીને આપણે એવું કશું આપીને જવું જોઈએ, બરોબર, જેથી કરીને એ પેઢીને ફરિયાદ ન રહે ને આપણને અફસોસ ન રહે. એટલે અમે એવું વિચાર્યું કે જેણે બહુ શાંતિથી એક ખૂણામાં બેઠા બેઠા સાધના કહી શકાય એવી રીતે પોતાનું જીવન વિતાવ્યું છે એવા વ્યક્તિ વિશેષને અહીં આમંત્રણ આપીએ. અને અમારું સદનસીબ છે કે આપ અમારે ત્યાં આજે પધાર્યા છો. મારું પોતાનું પણ સદનસીબ છે કે આવા કાર્યક્રમમાં, વિશ્વકોશમાં અહીંયા આવવાનું થાય. મને એ આપણે વાતનો દોર નિરાંતે કરવો છે, બરોબર. એટલે મારે શરૂઆત ત્યાંથી કરવી છે નિરંજનભાઈ, કે અત્યારે જે નિરંજન રાજ્યગુરુ આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, હા, એ લાગે છે તો મોટા સાધુ છે એવા, એનો પહેરવેશ એવો છે, પણ એણે સાધુ જીવન જીવન જીવતા જીવતા જીવ્યું છે. એમણે જીવન છોડીને સાધુ થવાનું પસંદ નથી કર્યું. પણ એ નિરંજનભાઈનું બાળપણ, એમના માતા પિતા, બરોબર, એમનું શિક્ષણ, એ કેવી રીતે વીત્યું એના વિશેની વાત આપણે શરૂ કરીએ. વાહ વાહ વાહ. ભદ્રાયુભાઈ, મારો જન્મ, મારું વતન, મારા માતા પિતા, મારા અત્યાર સુધીના સંસ્કારો, મારા ઘડતર પાછળના પરિબળો, એના વિશે માંડીને થોડીક વાત કરું. આમ તો ઘણી જગ્યાએ લખાયું પણ છે, આપે પણ લખ્યું છે, દુલારું દાંપત્ય, એમાં મારા દાંપત્ય જીવન વિશે આપે સરસ મજાનો આર્ટિકલ તૈયાર કરેલો છે. પણ મારો જન્મ મારા મોસાળમાં, એટલે જૂનાગઢની પાસે મંડલિકપુર ગામ છે, અને એ ગિરનારની ગોદમાં આવેલું, ગિરનારનો પરછાયો એના ઉપર પડે, દત્ત શિખરનો, એવું મંડલિકપુર ગામ. અને ત્યાં મારા નાના, એટલે મારા માતાના પિતા, એ શિક્ષક હતા. ત્યાં મોસાળમાં હવે સ્વાભાવિક રીતે આપણો જન્મ થતો હોય, એટલે
ત્યાં મંડલિકપુર ગામમાં 1955માં 24 ડિસેમ્બરના રોજ મારો જન્મ થયો. મારા પિતાજી મારું વતન ઘોઘાવદર, ત્યાં તાલુકા શાળાના આચાર્ય. તાલુકા શાળાના આચાર્ય તો થયા, પણ ઘોઘાવદર ગામમાં એ નિશાળ જ્યારે શરૂ થઈ ત્યારે વયપત્રક રજીસ્ટર આપણું હોય, હાજી, એની અંદર પહેલો ક્રમ વલ્લભભાઈ રાજ્યગુરુનો. નિશાળ શરૂ થઈ એમાં વયપત્રક રજીસ્ટરમાં પહેલું નામ મારા પિતાજીનું. અચ્છા, વાહ વાહ. ભગવતસિંહજીના વખતમાં અમારી સ્કૂલ શરૂ થઈ. એ સમયે બાજુનું વાછડા ગામ છે 3 કિલોમીટર, ત્યાં નિશાળ હતી. મારા પિતાજી પહેલું ધોરણ ભણવા ત્યાં ચાલીને જતા. અચ્છા, 3 કિલોમીટર. 3 કિલોમીટર દૂર. પણ ત્યારે ઘોઘાવદરમાં સ્કૂલ નહોતી, નિશાળ નહોતી. ભગવતસિંહજીનું ગામ એ ગોંડલ સ્ટેટનું ગામ ઘોઘાવદર, અને ઓલા ભાયાતના ગામ કહેવાય, વાછરા, ખાંડાધાર વગેરે, એ ભાયાતના ગામ. તો ભાયાતના ગામોમાં સ્કૂલ હતી અને ભગવતસિંહજીના પોતાના ગામમાં સ્કૂલ નહોતી. એટલે એ સમયે મારા પિતાજી ચાલીને, અને એના 3.5 વર્ષની ઉંમરના મારા પિતાજી હતા ત્યારે માતા અને પિતા બેનું અવસાન થયેલું. ઓહો, 3.5 વર્ષની ઉંમરે ભદ્રાયુભાઈ બંને નહીં, બંને. અને એ પેલો મરકીનો એ સમયે પેલો રોગ હતો ત્યારે. ત્યારે મારા પિતાજીના મોટા ભાઈ એ કર્મકાંડ કરે, બ્રાહ્મણનું ગામોટું કામ કરે, અને એ સમયે ઘોઘાવદરની સડક બંધાતી ત્યારે માથા ઉપર ટોપલા લઈ અને માટી સારીને પથ્થર અને માટી, એ માટી કામ કરે એમના મોટા ભાઈ, મારા પિતાજીના મોટા ભાઈ. અને એમણે મારા પિતાજીને ભણાવ્યા, રાખ્યા. પોતે લોટ માગવા જાય, અને નાના ભાઈ ભાંડુઓ, બે બહેનો અને એક નાનો ભાઈ એટલે મારા પિતાજી, એને આ રીતે ઉછેરીને મોટા કર્યા. પછી નિશાળે ભણવા જાય વાછડા, એમાં ભગવતસિંહજી આવ્યા અને એમને બધાએ વિનંતી કરી કે અહીંયા સ્કૂલ થાય તો વધારે સારું. એટલે બીજા વર્ષથી ઘોઘાવદરમાં સ્કૂલ શરૂ થઈ. એમાં રજીસ્ટરની અંદર પહેલું નામ મારા પિતાજીનું. ઓહો. અને ત્યાંથી શરૂ કરીને પછી 7મું ધોરણ પાસ થયા અને ભગવતસિંહજી પાસે ગયા એટલે એને તરત જ ધોરાજી પાસેના ભોળા ગામમાં શિક્ષક તરીકેની નોકરી ભગવતસિંહજી આપી દીધી. તેજસ્વી વિદ્યાર્થી, એ સમય એવો હતો, તેજસ્વી વિદ્યાર્થી. દરેક ગોંડલ સ્ટેટના 82 ગામ, બરોબર. પણ એમાં જ્યાં કોઈ તેજસ્વી વિદ્યાર્થી હોય ને એને ભગવતસિંહજીને ખબર હોય, અને એ ત્યાંથી ખેંચીને, અને એમાં એ બ્રાહ્મણનો દીકરો, ભાઈ તારે નોકરી કરવી છે ને, ચાલ, તારે મા બાપ નથી, આ બ્રાહ્મણીયું કામ કરે છે, શિક્ષક થઈ જા, 7 રૂપિયાનો પગાર. અચ્છા, મહિને 7 રૂપિયાનો પગાર, અને નોકરી બહુ મોટું કહેવાતું. તે એમને એટલે પ્રથમ શિક્ષક, પ્રથમ વિદ્યાર્થી, પ્રથમ શિક્ષક થયા ઘોઘાવદરના. એમાંથી ઘોઘાવદર સ્કૂલમાં પ્રથમ શિક્ષક તરીકે પછી બદલી થઈ, પછી બુનિયાદી શાળા થઈ, પછી તાલુકા શાળા થઈ, એના પ્રથમ આચાર્ય થયા, પછી પોસ્ટ ઓફિસ થઈ, એના પ્રથમ પોસ્ટ માસ્તર થયા, સહકારી મંડળી થઈ, એના સહકારી મંત્રી થયા, આદ્ય, બધું આદ્ય, અને પંચાયત, ગ્રામ પંચાયત થઈ. તો ગ્રામ પંચાયતમાં પણ આદ્ય મંત્રી તરીકે મારા પિતાજીનું નામ. વાહ વાહ. સાહિત્ય, સંગીત અને કલા, આ 3 ધારાઓ. અને મૂળ તો ઘોઘાવદર ગામ એટલે આપણા મધ્યકાલીન સંત કવિ દાસી જીવનનું, દાસી જીવનનું ગામ, બરોબર. હવે એ ગામ, અને ત્યાં મારો ઉછેર થયો. પિતાજી સાહિત્યકાર પણ હતા, સંગીતકાર પણ હતા, કલાકાર પણ હતા, ચિત્રો પણ દોરે, પેઇન્ટિંગ પણ કરે. તો આ બધી જ વસ્તુ ધીરે ધીરે મારા બાળપણથી જ મારા અંદર ઉતરતી આવી. અને સૌથી વિશેષ વાત તો એ કે મકરંદભાઈના ગાઢ મિત્ર મારા પિતા સાંઈ મકરંદ, સાંઈ મકરંદ, ગોંડલમાં 6 કિલોમીટર ગોંડલ, અને ગોંડલ મકરંદભાઈ રે. 7મું ધોરણ હું પાસ થયો, 7 ધોરણ સુધી ઘોઘાવદર. કેટલા ભાઈ બહેનો? કેટલા? 2 ભાઈઓ. મારા મોટા ભાઈ ગિરીશભાઈ રાજ્યગુરુ હતા, એ હમણાં 3 વર્ષ પહેલા એમનું અવસાન થયું. એ ભુવનેશ્વરીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. મારાથી નાની બહેન છે, એ આજે ગોંડલ છે, મૂળ મોટા દેવળિયામાં, એ આયુર્વેદિક ડોક્ટર છે મારા બનેવી. એનો દીકરો પણ આજે હોમિયોપેથીનો ડોક્ટર છે, એ પણ ગોંડલ રહે છે. તો આ પરિવાર, 2 ભાઈઓ અને 1 બહેન, બરાબર. અને મારા માતુશ્રીનું નામ વિજયાબેન, એ
મોહનલાલ આત્મારામ વ્યાસ એટલે મારા નાના જે શિક્ષક હતા મંડલિકપુર ગામે, એમના દીકરી. તો આ આખો પરિવાર પછી તો ભદ્રાયુભાઈ મારા પિતાજીએ પ્રૌઢ શિક્ષણ કેન્દ્રો શરૂ કરેલા, અસ્પૃશ્યતા નિવારણનું કામ, ગાંધીજીની આખી આખી ખાદીની પ્રવૃત્તિઓ, તો રાત્રિ શાળા ચલાવે, અને ઘોઘાવદર આખું ગામ એ સાક્ષર બનાવવાનું. એટલે મારા બાપ પણ રાત્રિ શાળામાં બહેનોને શીખવાડે અને મારા પિતાજી એ અભણ ભાઈઓને, એટલે 60-60 વર્ષના કોઈક જે અભણ ક્યાંક રહી ગયા હોય તો એ બધા રાત્રિ શાળામાં ભણવા આવે. એ વખતે હું, અમે બે ભાઈઓ સાવ નાના, એ સમયે મારે ત્યાં બધા સામયિકો આવતા, એમ રમકડું, જગમગ, ચાંદા મામા, એ સમયના જે બાલ મિત્ર, બાલ જીવન, આ બધા જે આવતા. અને રમકડુંમાં તો મકરંદભાઈના કાવ્યો વગેરે આવતું એ સમયે, મુંબઈથી જે પ્રકાશિત પહેલું રમકડું. તો આ બધા જ, અને ઘરમાં 2-3 હજાર પુસ્તકો, મેઘાણીભાઈના બધા પુસ્તકો. તો એમ ધીરે 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 સતત, એટલે હું હજી પહેલા ધોરણમાં બેઠો નહોતો ત્યાં મને લખતા વાંચતા આવડતું હતું. અને તાલુકા શાળાનો આચાર્યનો દીકરો એટલે હું કોઈ દિવસ પહેલા ધોરણમાં બેઠો જ નથી ભાઈ. હું, મારા પિતાજી 7મું ધોરણ ભણાવે એટલે હું એની ખુરશી પાસે બેસું અને 7મા ધોરણના વિદ્યાર્થીઓને હું શ્રુતલેખન લખાવતો હું એ સમયે. અને પિતાજી એટલે પણ પહેલા વિદ્યાર્થી, પહેલા શિક્ષક, એટલે બધું નેચરલી પહેલું જ હોય. હા, તો એટલે હવે એકવાર એવું બન્યું, 2જા ધોરણમાં હું હતો અને અમારા નિરીક્ષક પરીક્ષા લેવા આવે ત્યારે, આપણે સ્વાભાવિક જાણીએ છીએ ગામડાઓમાં, ત્યારે લડા ત્રિવેદી સાહેબ એ નિરીક્ષક તરીકે ગોંડલના, અને એ આપણા HL ત્રિવેદી સાહેબ પદ્મશ્રી, પદ્મવિભૂષણ, બરોબર, કિડની હોસ્પિટલના સ્થાપક, એમના પિતાજી. ઓહો. બીજા એક કાર્તિકભાઈ, એ અમેરિકામાં છે, એ પણ બહુ મોટા તાંત્રિક છે. તો આ લના ત્રિવેદી સાહેબ પરીક્ષા લેવા આવ્યા અને 2જા ધોરણમાં અમે બેઠેલા, અને પછી બધા છોકરાઓને, એટલે એમાં, એટલે શું તને આવડે છે, એટલે તને શું આવડે છે, મને પૂછ્યું. એટલે મેં કીધું, મને તો કવિતા આવડે છે. એ બોલ, ગાવલડી ગોરી ગાવલડી, મારે ઘેર દુજે ગોરી ગાવલડી, અત્યારે અમારે 2જા ધોરણમાં ચાલતી કવિતા. એટલે હું બોલ્યો, ત્યાં સુધી એને ખબર નથી કે આ વલ્લભભાઈનો દીકરો, આચાર્યનો દીકરો છે. હું તો એ સમયે તો મારે પેલા 2જા ધોરણના વર્ગમાં જ બેસવાનું હોય પરીક્ષા સમયે. પછી એને ખબર પડી અને એમ 7 ધોરણ પાસ થયો. ધીરે 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 હવે 8મું ધોરણ આવ્યું, તો 8મા ધોરણે તો ગોંડલ ભણવા જવાનું થાય. એ સમય દરમિયાન દર રવિવારનો દિવસ એ મારા પિતાજી માટે પૂજ્ય બાને વંદન કરવાનો દિવસ. અચ્છા. એટલે સાયકલ લઈને સવારમાં 6 વાગે મારા પિતાજીની સાયકલ ઘોઘાવદરથી નીકળી અને 6:15 થાય ત્યાં મકરંદભાઈના ઘરે એના ડેલી પાસે પહોંચી હોય, અને નાનકડી સીટમાં આગળ નીરુ બેઠો હોય. ઓહો, વાહ વાહ. સાવ હું 2-3 વર્ષનો હતો ત્યારથી. હા, નાની, દર રવિવારનો સવારનો ટાઈમ. અને એ સમયે મકરંદભાઈના માતુશ્રી તો 20-21 વર્ષ પથારી વર્ષ જ રહ્યા, આપ જાણો છો, બરાબર, ખૂબ જ સેવા કરી મકરંદભાઈએ એમની. તો એ મકરંદભાઈના માતુશ્રી એક મોતીબેન કરીને રસોયા બેન હતા, એ પણ ત્યાં જ રહેતા મકરંદભાઈને ત્યાં. એને વાત કરે કે મોતીબેન, ચા મૂકો, હમણાં વલ્લભભાઈને નીરુ આવશે. અને ઓલા જાંબુડા વીણી આવ્યા છો કે નહીં નીરુ માટે? મકરંદભાઈના બા, વાહ, એ મારા માટે ભાગ રાખે. અને મકરંદભાઈના મોટા ભાઈ હતા મનુભાઈ, એ તો NCCના કમાન્ડર હતા, અને એના વિશે મકરંદભાઈએ જે નવલકથા લખી બળરામ ઉપરની, માટીનો મહેકતો સાદ, એનું મુખ્ય પાત્ર છે ને એ બળરામ, એ મોટા ભાઈ, એ મનુભાઈ. તો અને એવા પ્રકાંડ વિદ્વાન, એ પોતે બ્રહ્મચારી હતા, હનુમાનજીના ઉપાસક, માતાજીના ઉપાસક. અને એમણે એ સમયે એના ઘરમાં તલવારો, બંદૂકો ના, અમેરિકાથી એક તીરકામઠું મંગાવેલું, આજે મારી પાસે એ સચવાયું છે એ સમયે. અને મને પછી બંદૂકના નિશાન લેતા શીખવાડે મનુભાઈ. મકરંદભાઈ, મારા પિતાજીને કંઈક કામ હોય ને ત્યારે પોસ્ટકાર્ડ લખવાનો રિવાજ,
એટલે પોસ્ટકાર્ડ લખેલા આગળ મારા પિતાજીનું વાત લખી હોય કે ભાઈ આ ભજનના પુસ્તક લેતા આવજો, આમ કરજો, માખણ લેતા આવજો વગેરે. પાછળ હવે પછી લખે કે હવે હું નીરુ સાથે બે ટૌકા કરી લઉં. અને પાછળનો જે પોસ્ટકાર્ડનો ભાગ હોય એ નીરુ માટે અનામત હોય કાયમને. અને એ બધા જ પત્રો પછી તો હું લખતો થયો અને માઈના પત્રો આવ્યા. હું લખતો થયો ત્યારથી મારી નકલ રાખતો હું કાર્બન કોપી. એટલે એ મરમ જાણે મકરંદા નામનો પુસ્તક સંગ્રહ, પત્ર સંગ્રહ એ પણ પ્રકાશિત કર્યો છે, સંપાદિત કર્યો છે. તો મકરંદભાઈના એ બધા જ પત્રો તો આમ મકરંદભાઈના ખોળામાં. અને પછી આઠમા ધોરણથી તો મારા પિતાજી નિવૃત્ત થયા હતા એટલે સાયકલ લઈને માને, મને સાયકલ આવડે નહીં, મારા પગ પહોંચે નહીં, હું ટૂંકો બરાબર. એટલે મારા પગ હવે 7 કિલોમીટર 6 કિલોમીટર સાયકલ લઈને ગોંડલ ભણવા જવાનું. ત્યારે કાચો રસ્તો હતો, ડામર રોડ હતો નહીં. પછી મારા પિતાજીની પાછળ હું બેસું અને મને પિતાજી દરરોજ સંગ્રામજી હાઈસ્કૂલમાં લઈ જાય. અને સામે જ મકરંદભાઈનું મકાન કોલેજ ચોકમાં જ, નગરપાલિકાની સામે. એટલે મકરંદભાઈને ત્યાં મારા પિતાજી બેસે અને હું સંગ્રામજી હાઈસ્કૂલમાં ભણવા જાઉં. એમાં ક્યારેક કોઈક મહેમાન આવવાના હોય કે અમૃત ઘાયલ દર શનિવારે આવે, રાજકોટમાં જ રહેતા ઘાયલ કાકા. સરોદ કાકા તો ત્યાં જ ન્યાયાધીશ હતા, સાગર નવસારવી જેલર હતા ગોંડલમાં. અને પ્રજારામ રાવળ આવવાના હોય, ઉમાશંકર આવવાના હોય, કિશનસિંહ ચાવડા આવવાના હોય, આવા કોઈ પણ આવવાના હોય મહેમાનો. પછી મકરંદભાઈના બનેવી હતા બાબુભાઈ વૈદ્ય આપણા, અને એમના ભાણેજ અશોકભાઈ વૈદ્ય, દયાભાઈબા, દયાબેન, ડોક્ટર રમાબેન એટલે અશોકભાઈના મિસિસ. તો આ બધા જ્યારે આવવાના હોય, વિનુબેન, પછી ઇન્દુભાઈ જોશી, જેઠાલાલ જોશીના દીકરા, માહિતી નિયામક આપણા ગુજરાતના, એ મકરંદભાઈના ભાણેજ જમાઈ થાય. તો આ બધા આવવાના હોય ને ત્યારે એમ કે નીરુ હવે તારે આજ ઘોઘા વદર જ જવું, 2-3 દિવસ રોકાઈ જા, એનો હાથ વાટકો. એટલે મહેમાનોને ચા આપવી, આ કરું, તે કરું, બરાબર, એ બધું પીરસવું, કામ માટે કામ કરવાનું, એ કામ મારે કરવાનું. એનું કારણ છે ત્યાં કોઈ નાનું બાળક તો હતું નહીં કોઈ, બરોબર. આ મહેમાનો આવ્યા હોય ત્યારે એ, હું 8મા ધોરણથી BA સુધી, છેક 8 વર્ષ સુધી, 8 વર્ષ સુધી હું 12મું ધોરણ પાસ થયો, પછી સીધો પ્રી આર્ટ્સમાં દાખલ થયો. ગુજરાતી વિષય રાખ્યો, સાયકોલોજી રાખ્યું, અને ગુજરાતી લઈને હું સ્નાતક થયો. ત્યાં સુધી 8 વર્ષ સુધી મકરંદભાઈને ત્યાં આમ 2-4 દિવસ રોકાઈ જાઉં, વળી 2 દિવસ ઘોઘાવદર જાઉં. પછી મને સાયકલ આવડી ગઈ, પછી તો બસ પણ શરૂ થઈ, એટલે ક્યારેક બસમાં અપડાઉન કરું. અને પરિસ્થિતિ એવી કે પિતાજીને 67 રૂપિયા પેન્શન આવે મહિને, નિવૃત્ત થઈ ગયા હતા અમારો પરિવાર. તો સાયકલ રિપેરિંગ કરવાની, પંચર કરવાની દુકાન માંડી. પછી ગોંડલ હું કોલેજમાં ભણવા જાઉં એટલે સાયકલ ઉપર અથવા બસમાં પાછો આવું ત્યારે હું 10 કિલો બરફ લેતો આવું. અને એ બરફ ગોલા ઘસી અને બપોર પછીનો સમય મારે એ રીતે કે જે મને થોડીક ફી ભરવામાં મદદ થાય. બસનો પાસના 7 રૂપિયા, પણ 7 રૂપિયા ન હોય મહિને, 7 રૂપિયા બસનો પાસ, પણ એ 7 રૂપિયા પેદા કરવા ને, એનું કારણ છે 67 રૂપિયામાં આખો પરિવાર જીવન ચલાવતો હોય. તો એમ કરતા એટલે પછી નાનકડા પેન ને ચોપડા ને પાટી ને એવું બધું, કટલેરીનો સામાન રાખું, દીકરીઓના બોપટ્ટી ને બંગલી ને એવું બધું, એનું વેચાણ કરું. હું આપને વચ્ચે રોકું, કારણ કે આપે કોલેજ સુધી તો પહોંચી ગયા, પણ મને હજી એ જાણવામાં રસ છે કે પ્રાથમિક અને માધ્યમિકની અંદર બરોબર એવા કોઈ શિક્ષકો યાદ? સૌથી વિશેષ તો મારા પિતાજી, પછી બધા જ શિક્ષકો. અને એનું કારણ છે કે પિતાજી જ સાહિત્ય સંગીત અને કલાના માહિર હતા, એટલે જે શિક્ષકો આવ્યા એ બધાને એનામાં ન હોય તો પણ પિતાજીએ રેણી દીધેલું. કઈ સ્કૂલમાં ભણ્યા? ઘોઘાવદર તાલુકા શાળા, પછી અને પછી સંગ્રામજી હાઈસ્કૂલ ગોંડલ. અને સંગ્રામજી હાઈસ્કૂલ તો એ સમયે તો જમાનો હતો. ત્યાં તો તમને કહું, ચંપક દાદા વ્યાસ એ ત્યારે આચાર્ય હતા, એ પણ મકરંદભાઈના કંઈક સગામાં થાય. પછી મધુભાઈ વ્યાસ એમના દીકરા, એ પણ શિક્ષક હતા. ત્રિવેદી સા, કેટલા અદ્ભુત શિક્ષકો એ સમયના ગાળામાં. જ્યારે આ નીરુ છે એ વિદ્યાર્થી હતા ત્યારે આમ તોફાની સ્વભાવના કે શાંત કે શું,
એટલે બાની પાસે જાય ને, એટલે મારા પિતાજી મકરંદભાઈના બા ને પથારી બેઠા, બા મારા ઉપર માથા ઉપર હાથ મૂકે, આશીર્વાદ આપે, બા આ નીરુ કઈ વાંચતો નથી, રેખડા જ કરે હે, વાડીઓમાં રખડવા જાય, નામ કરે, ચોપડી લઈને બેસતો નથી, નથી લેસન કરતો, આનું શું થાય છે, તમે કઈ કયો અને કયો એમ મારા પિતાજી એમ કહે. એટલે આમ પુસ્તકો, ઓલા પુસ્તકો હું જેમ સેડલી તે જ વાંચતો એ સમયે. ઓહો, મારા મોટાભાઈ ગિરીશભાઈ એ વાંચનના બહુ શોખીન, એટલે એ સમયે મહેશ મસ્ત ફકીરને આ ડિટેક્ટિવ નવલકથાઓથી માંડીને નવલકથાઓ રસિક મહેતા હોય, વિઠ્ઠલ પંડ્યા હોય થી માંડીને આપણા ગુજરાતી સાહિત્યના મુનશીથી માંડીને એ સમયે મારા ઘરમાં 5-1 હજાર પુસ્તકો થઈ ગયા હતા ભાઈ. હું જયારે કોલેજના સમયમાં આવ્યો, તો પછી વાડીમાં જાય છે કે રખડ્યા કરે છે, એટલે એમ ભણવાનું ભણતો નથી, એમ એમ કે લેસન કરતો નથી, વાંચતો હોય, વાડીઓમાં રખડતો હોય, આ તે. એ શોખ હતો પહેલેથી જ, ખૂબ જ શોખ, ખૂબ જ, કારણ કે અત્યારે એવી જ જગ્યાએ. એટલે પાછા પિતાજી એ સમયે પ્રાથમિક શાળામાં પણ બધા વિદ્યાર્થીઓને અમને ચાલો આજે વાછરા દાદાના દર્શન કરવા જવું છે, એટલે 3 કિલોમીટર પ્રવાસ લઈ જાય મારા પિતાજી, ખાંડાધર જવું છે 5-6 કિલોમીટર, તો ખાંડાધરનો એ સમયે ગઢ, લાખા લાપસિયાની વાર્તા, કે મેઘાણી ભાઈએ જો આ લખ્યું છે, આવડો આ ગઢ, એની આ કથા, મારા પિતાજી અને બધા શિક્ષકો સાથે હોય, તો એમ અમારું સતત. પછી મોવિયા લઈ જાય, રૂપાવટી લઈ જાય, કે ભાઈ આ મહાપ્રભુજીની બેઠક છે, ગોંડલ કે ભુવનેશ્વરી મંદિર જવાનું, બધા વિદ્યાર્થીઓને ચાલીનો એ સમયે પદયાત્રા. અને એ સમયે અમારા ગામમાં નિશાળની સામે જ એક નદી નાનકડી છે, સતી માતાનું મંદિર છે, ગોગાવદરમાં જ એક બ્રાહ્મણના દીકરી સતી થયેલા, એક પોતાના ક્ષત્રિય ભાઈનું અવસાન થયું, કોઠો પડતા અવસાન થયું, અને એમણે ધર્મના ભાઈ માનેલા, તો એ સતી માતાનું મંદિર ને ત્યાં ગોપાલનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જ્યારે નીકળે ત્યારે ત્યાં બેઠક કરેલી, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રસાદીનું સ્થાન ગણાય. ત્યાં ઓટા ઉપર સતીમાનો પંજો છે, શિવાલય છે, પણ એ ઓટા ઉપર ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા, અને ત્યાં એમણે શિક્ષાપત્રીના આ વગેરે એનું પઠન કરેલું, અને ત્યાં નાનકડી નદીમાં સ્નાન કરેલું, એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલું છે. એટલે એ સમયે યોગી બાપા હતા ગોંડલમાં, યોગીજી મહારાજ. તો યોગીજી મહારાજ સતત જ્યારે નીકળવા હોય, આમ ગઢડા જવું હોય, સારંગપર જવું હોય, ત્યારે એ ઘોઘાવદરમાં અમારી નિશાળમાં આવે, પેલા સતીમાની દેરીએ જવાનું હોય, ત્યાં દર્શન કરીને પછી નિશાળમાં આવે, અને નિશાળમાં બધા વિદ્યાર્થીઓને બેસીને વાર્તાઓ કરતા હોય. એટલે હું તો આચાર્યનો દીકરો, એટલે હું પેલા જ બેઠો, અને પછી મને કે એ વાર્તા કરતા કે કાંઈ આવડે છે, તો હું કહું બાપા મને એક ભજન આવડે છે, બોલ. તો હું કહું, રે શિર સાટે નટવર ને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, રે. આવું બ્રહ્માનંદ સ્વામીની પદ બોલું, એટલે યોગી બાપા થાપા માર્યો. હું ખોળામાં જ બેઠો, પાસે જ બેઠો. આમ અનેક સંતોના, મકરંદભાઈ થી માંડીને અનેક સંતોના આશીર્વાદ મળતા રહ્યા. કયો કયો વિષય તમારો કયો આમ શાળામાં ભણતા હતા ત્યારે ગણિતમાં હોશિયાર? ના, મને ગણિત જરાય આજે પણ નથી આવડતું. અને એટલે વચ્ચે એક વચ્ચે સાવ વાત કરી દઉં કે નંદીગ્રામમાં એક ભજન શિબિરનું આયોજન કર્યું આખું, એમ કે ભાઈ વાણી વિદ્યાપીઠ આખું ભજન કેન્દ્ર શરૂ કરવું, એમાં ભાયણી સાહેબ, હસુભાઈ યાજ્ઞિક, અમે અમુભાઈ દોશી, અમે બધા મળેલા, અને કુંદનિકાબેન, એટલે એ બધા કે ભાઈ કેમ કરવું, શું કરવું, કેવી રીતે કરવું, મનોજ રાવલ, નાથાલાલ ગોહિલ, અમે બધા બળવંત જાની, બધા સાથે હું લઈ ગયો હતો બધાને. તો એ બધું આયોજન કરવું કે પછી આપણે કલાકારોને બોલાવવાને, પછી એની કેસેટ બનાવીને, પછી એનું વેચાણ કરવું, એમાંથી કેટલો ફાયદો થાય, સ્ટુડિયોનો ખર્ચ કેટલો થાય, આવું બધી કાગળ ઉપર. એટલે પછી મેં મકરંદભાઈને ત્યાંથી આવીને કાગળ લખ્યો કે ભાઈ હિસાબિયાની નાયત વચાળે બે હિસાબિયા બે, લેવું દેવું કાંઈ નહીં ને જજમાનું ની જે, પોસ્ટકાર્ડમાં મેં લખ્યું. બરોબર, એટલે મકરંદભાઈ ખાલી એટલું જ પોસ્ટકાર્ડ લખ્યું, એ મેં પહેલાં મૂક્યું છે કે
બેહિસાબ કામ બેહિસાબિયા ના કે, બેમિસાલ કામ બેહિસાબિયા ના કે. મેં લખ્યું કે ભાઈ હિસાબિયાની નાત વચાળે બેહિસાબિયા બે, લેવું દેવું કાંઈ નહીં ને જજમાનું ની જે. એટલે મકરંદભાઈ આટલું જ લખ્યું કે બેમિસાલ કામ બેહિસાબિયા ના કે. એટલે હિસાબ તો મને આવડો જ નથી ભાઈ, પણ તો આમ ભાષા તરફ કે ગુજરાતી હિન્દી કે એના તરફ વળ્યા. એટલે એ એ સતત આ આ કહું છું વાંચન લેખન. એટલે એ સમયે એટલે મારા પિતાજી 28,000 દુહાઓનું સર્જન કર્યું, સેંકડો કાવ્યો લખ્યા છે ભાઈ એ સમયે. ઉર્મી નવરચનામાં એમના દુહા છપાતા, પરમાર્થમાં લેખો છપાતા, અખંડાનંદમાં કાવ્યો છપાતા મારા પિતાજીના એ સમયે. તો એ સતત એટલે પિતાજીની 60-70 વર્ષની ડાયરીઓ એક એક દિવસની, કે ઘરમાં શું બન્યું છે, ગામમાં શું બન્યું, કુટુંબમાં શું બન્યું છે, રાજ્યમાં શું બન્યું છે, દેશમાં શું બન્યું છે, આ બધી ડાયરીઓ આજે કબાટના કબાટો વિરાશે. એસએસસી પાસ તો કર્યું ને? એમાં કઈ વાંધો ના આવે. અદભુત વસ્તુ હતી ભાઈ કે 7 વિષય રાખે બધા. હા બરોબર, મેં 9 વિષય રાખ્યા. કેમ કેમ? પાસ થવા માટે. એટલે એક ચિત્રકામ અને એક ટાઈપ. અચ્છા, કદાચ કદાચ હું કોઈકમાં ના પાસ થાવ તો 7 થઈ જાય પાસ. હોય એનું કહે છે ત્યારે એટલે તી વેત જ રાખી દી કે એકાદ બે મન રહી જાય તો કઈ ચિંતા વાંધો નહીં. બરાબર, એટલે ટાઈપ અને ચિત્રકામ. ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ તો એ સમયે પાસ થઈ ગયો હતો. વાહ, એટલે મને વાંધો નહોતો. એટલે મેં કીધું આપણે આપણે બધા 7 વિષય રાખીને પાસ થઈ જતા હોય. મારા મારી સાથેના બધા મિત્રો તેજસ્વી હતા ગણિતમાં ને અંગ્રેજીમાં ને એમાં. હવે હું તો ખબર જ હતી, અંગ્રેજી આવડે નહીં, ગણિત આવડે નહીં, બે તો જરાય આવડે નહીં, જરાય એટલે જરાય ના આવડે. તો પછી પાસ તો થવું જ છે કોઈ પણ રીતે. એટલે વિધાઉટ ઇંગ્લિશ પ્રી આર્ટ્સમાં હું દાખલ થયો. એ સમયે આપણે ત્યાં એક વિથ ઇંગ્લિશ અને એક વિધાઉટ ઇંગ્લિશ, બે ટ્રેક ચાલતા. અને ત્યાંની કોલેજમાં જ ગોંડલ કોલેજ, ગોંડલમાં ગોંડલ મહારાજા શ્રી ભગવતસિંહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. અને ત્યારે હજી નવું બિલ્ડિંગ નહોતું થયું. અમારા સંગ્રામજી હાઈસ્કૂલના જૂના જે 4 રૂમ હતા ને એમાં કોલેજ શરૂ થઈ ગઈ એ વખતે. હા હા, એટલે પ્રી આર્ટ્સના વર્ગમાં દાખલ થયો. અને પછી FYથી વિષય પસંદ કરવાના આવે. હા બરોબર, ત્યારે ગુજરાતી વિષય. મકરંદભાઈ કે ભાઈ ગુજરાતી રાખ, એટલે આપણે બીજી તો ચિંતા નહીં. અને બીજું મનોવિજ્ઞાન રાખ્યું ત્યારે, સાયકોલોજી. એટલે એમ કરતા ગુજરાતી સાહિત્ય લઈને BA તો થઈ ગયો. હવે એમ એ કરવાનું હોય. એ વખતના યાદગાર કોઈ પ્રાધ્યાપકો કે જેમણે કંઈ સ્મરણમાં હજી અદભુત હોય? જો એક તો સૌથી વિશેષ ડોક્ટર BG ચંદારાણા સાહેબ, આ બધા મકરંદભાઈની મંડળીના મિત્રો, જેમણે શાંકર વેદાંત ઉપર PhD દ્વારકાના ડોક્ટર ચંદારાણા, હા દાઢીવાળા ઋષિ, અને જ્યોતિષ પ્રકાંડ વિદ્વાન. બરોબર, તો અમારે દરરોજ સાંજે મકરંદભાઈ ને ત્યાં એ મંડળી જામી હોય ને બેઠા હોય એને. એટલે ચંદારાણા સાહેબ મારા ગુરુ, એ સંસ્કૃતના પ્રોફેસર, હું ગુજરાતીનો, પણ મારો આત્મીયતા એટલી. પછી VK પટેલ સાહેબ હતા, નલિનીબેન જોશી હતા, જેઠાલાલ જોશીના દીકરી એટલે ઇન્દુભાઈના બેન, એ ગુજરાતીના અધ્યાપક હતા ગોંડલ કોલેજમાં. અને કોલેજથી છૂટીને મારે નલિનીબેનને સીધું મકરંદભાઈને ઘરે જ જવાનું હોય. પછી રાજકોટ અપડાઉન કરતા, પણ પછી ક્યારેક રોકાઈ જાય ને ક્યારેક વળી બસમાં અપડાઉન કરે ને એવું. તો એ ગુજરાતીના અધ્યાપક હતા, VK પટેલ સાહેબ હતા, મનસુખભાઈ સાવલિયા એટલે ભોજા ભગતના વંશજ, એમના નાના ભાઈ હતા ધીરુભાઈ સાવલિયા, એ અમારા ગુજરાતીના અધ્યાપક હતા. એટલે આમ એવો સરસ આખો માહોલ કે ધીરે 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 ધીરે. પણ ગોગાવદરમાં પિતાશ્રીને લોકો ત્યાં જ રહેતા હતા ગોગાવદરમાં. એટલે તમે ગોંડલની અંદર એકલા રહ્યા? બુલંદ કંઠ છે એનો પરિચય સંસારમાં આપની કઈ ઉંમરે થયો? નાના હતા ને પેલી કવિતા ગાય, એ તો ગાય બરોબર. પછી તો મકરંદભાઈ ને ત્યાં હોઉં ને, એટલે રાત્રે ઘણી વાર એવું બને કે રાત્રે મકરંદભાઈ કાવ્ય લખ્યું હોય, અને પછી સવારમાં અમે ચાના ટેબલ ઉપર બેઠા હોય,
એટલે એ મને ડાયરી આપે, નેરુ જોતો આનો રાગ કયો છે. એટલે પછી ઘણી વાર એવું બને કે દર શનિવારે ત્યાં જૂના ભજનીકો આવતા, વાહ, મકરંદભાઈ નથી, અને રાતના 11:30 સુધી ભજનો ગવાય. તો એમાં ભાયાવદરના માધવદાસ બાપુ પરજની ગાયકી, અદભુત ગાયકી, જુદા બધા રામજીભાઈ વાણિયા આવતા હોય. શનિવારની રાત એટલે ઘાયલ કાકા, રામજીભાઈ વાણિયા, તખતદાન, બીજા કલાકારો, ઢગલા કવિ દાદા આવ્યા હોય, આ બધા, અને ભજનીકો, અને પ્યોર ટ્રેડિશનલ રામસાગરના ભજનો સાંભળવાના હોય. બરોબર. તો એકવાર માધવદાસ બાપુએ રાતે ભજનો ગાયેલા, રામસાગર અદ્ભુત વગાડતા. તો સવારમાં ઉઠીને મકરંદભાઈ, રાત્રે 2 વાગે મકરંદભાઈએ કાવ્ય લખ્યું અને સવારમાં મને ટેબલ ઉપર દીધું. જોતો નીરું, ટેરવા બોલે ને તંતુ સાંભળે, સાંભળીને ભરી દે સુનકાર જણકારા, એ જ જણકારાયા તોરે જુદી ભોમનાને, અને વાણી કાંઈ પરાની પાર, ટેરવા બોલે ને તંતુ સાંભળે રે. આ કાવ્ય મકરંદભાઈ લખ્યું. જીણો રે જીવણો જીવ તારનો, એથી જીણો માયલો જુવાલ, અદ્ભુત. એટલે આખો બહુતંત્રી વીણા આ શરીરને ક્ષિતિમોહન સેન અને રવીન્દ્રનાથ ટાગોરથી માંડીને મકરંદભાઈ જેવા આપણા સંત સાહિત્યના મર્મીઓએ બહુતંત્રી વીણા કીધી છે, કે આ આપણું શરીર છે ને એ પણ એક વીણા છે, અને એની અંદર નાદ બ્રહ્મની ઉપાસના અને શબ્દ બ્રહ્મની ઉપાસના થાય તો એને આખી પણ એ રાગ બેસાડવાનું કામ નીરુ કરી આપે. એટલે એ સતત ચાલતું. એટલે એમ એમ પછી પ્રાચીન ઢાળના હોય, લોકગીતના ઢંગના હોય, છેલ્લે આ ત્રણ ભાગ જે સંપૂર્ણ થયા મકરંદભાઈના, એમાં પણ છેલ્લે છેલ્લે મકરંદભાઈ મને કે નીરુ, આમાં લોક ઢાળની જે રચનાઓ હોય ને એના ઉપર તું ઢાળ લખી દઈ. એટલે પછી મેં દરેક ઉપર કે આ ઢાળમાં ગાઈ શકાય, આ ઢાળમાં ગાઈ શકાય. આ બધી જે સૂઝ છે કે આ રાગ છે, આ ઢાળ છે, રાગ પ્રમાણે ગાવું, ઢાળ સાંભળો. હું તમને કહું, ઘોડિયામાંથી સાંભળતો જ આવ્યો. મકરંદભાઈ ત્યાં ઉમાશંકર આવ્યો હોય, દાસી જીવનની જગ્યામાં જઈએ અને બાપુજી પાસે રામસાગર ઉપર ભજન ગાતા હોય, તો એમાં હું સુર પુરાવતા હોઉં. કલેજા કટારી રે, રુદિયા કટારી રે, માડી મુને માવે લઈને મારી. એટલે આ છે ને ભદ્રાયુભાઈ, હું તો એમ જ માનું કે 250 વર્ષ પહેલા જે ધરતી ઉપર એક દલિત સમાજમાં, અંત્યજ સમાજમાં દાસી જીવણ જેવો પુરુષ જન્મ હોય, અને પુરુષ હોવા છતાં જેણે નારી ભાવે, દાસી ભાવે, રાધા ભાવે ઉપાસના કરી હોય, તો એ ધરતી, અને પાછું ત્યાં સુધી કે એના બોલે ઓલો રાસ લેવા એ ચામડાના કુંડ સુધી આવતો હોય, સાચી વાત સાંભળ્યો, તો આ ધરતીની એના કણે કણમાં કંઈક એવી તાકાત તો હોય કે જેના કંઈક કણ મને અડી જાય છે. સાચી વાત છે. નહીતર બેઠે બેઠું ઉતરવું એ તો બહુ મોટો આશીર્વાદ ગણાય. એટલે અને એ આપની વાત બહુ સાચી. આપણે કહીએ છીએ ને જીજાભાઈનું આલરડું કહીએ છીએ, પેટમાં પોટીને સાંભળેલી વાત, એ સાંભળ્યું તો એના આધારે તો શૌર્ય થયું. ચોખ્ખી વાત. એટલે આ તો શ્રુતિમાંથી જ ઉતર્યું, અને એના માટે પિતાશ્રી મકરંદભાઈ એ બધું. એટલે આ એક નિયતિના ખેલ છે આપણે, કે ભાઈ પરમ ચેતના, પરમ તત્વ, જે કંઈ એનું આયોજન હોય છે ને એ માત્ર તમને આર્ટિસ્ટ તરીકે, એટલે કે એક નટ તરીકે મોકલે છે આ ધરતીમાં ખેલ ખેલી જવા. બહુ સાચી વાત છે, બહુ સાચી. તો બધાએ પોતપોતાની ભૂમિકા ભજવી લેવાની છે. આજે કોલેજમાં જે ગુજરાતી, પછી તો આપણે સ્પેશિયલ વિષય રાખ્યો, હા, એટલે એમાં ઊંડાણપૂર્વક કામ કરવાનું પછીથી કર્યું. સાવ બિંદાસ્ત રીતે મેં કોઈ દી હું ભણું છું એની ગંભીરતાથી હું ભણ્યો નથી ભાઈ.
કે મારે મારે એમ કે ફર્સ્ટ ક્લાસ મેળવવો છે, મારે આમ કરવું છે, સાવ સહજ રીતે મને ખબર ન હોય. મેં કોઈ મેં પાઠ્યપુસ્તક એકવાર વાંચ્યું હોય પછી એ ચાલતું હોય, હું બીજું વાંચતો હોઉં બધું, સમજ્યા? પણ એમ કે ભાઈ આને પાકું કરી લેવું ને પછી આપણે પ્રશ્ન આવે ત્યારે જવાબ લખવો ને પછી સારા ટકા આવે, ના એ કશું નહીં. અને એમ કરતા કરતા બીએ થઈ ગયું ને પછી એમએ કરવાનો વખત આવ્યો ત્યારે યુનિવર્સિટી આવવું પડે. હવે યુનિવર્સિટી ત્યારે હજી બસ બિલ્ડિંગ બંધાયું હતું આપણું, અને મહિલા કોલેજ થી દેખાતું હતું ચાલી ને ઘણી વાર ગયો. હવે એમાં સવાલ ભદ્રભાઈ, બહુ સંક્ષેપમાં વાત કરું કે હું જયારે એમએ કરી અને ત્યાં આવ્યો 76માં, બરોબર, અમે ગોંડલ કોલેજમાંથી 3 વિદ્યાર્થીઓ હતા અને ત્રણે ત્યાં આવ્યા. આટલા ઓલા આખા આપણા અભ્યાસક્રમમાં વૈકલ્પિક લોક સાહિત્ય વિષય હતો એટલે મકરંદભાઈ કીધું લોક સાહિત્ય રાખજે, બરોબર. એટલે મેં ફોર્મ ભર્યું ત્યારે અમે ત્રણે છોકરાઓ લોક સાહિત્ય વિષય ભર્યો, વૈકલ્પિક શિષ્ટ સાહિત્ય અને જગત સાહિત્યના પેલામાં વિકલ્પમાં. તો ઈશ્વરભાઈ ત્યારે બરોબર પુષ્કરભાઈ છોડીને ચાલ્યા ગયા હતા, એટલે ઈશ્વરભાઈએ અમને ત્રણેયને જુદા જુદા દિવસે બોલાવ્યા. અને પહેલે દિવસે કિશોર ભાણવડિયા, ગોપાળ ગોમટાનો વિદ્યાર્થી હતો, એને બોલાવ્યો કે ભાઈ તમારે લોક સાહિત્ય રાખવું છે, તમે ફોર્મમાં લખ્યું છે કે? હા સાહેબ. તો કે લોક સાહિત્યનો કોઈ પ્રોફેસર નથી, તમે કેમ ભણશો, નાપાસ થશો, તમારા કોઈ ક્લાસ લેવાશે નહીં? એટલે કે હા સાહેબ, તો હું જગત સાહિત્ય રાખું છું. બીજો ઊંજિયા રસિક હતો, એણે પણ, અમે ત્રણેય સાથે જ ફોર્મ ભર્યા હતા, તો એ બે બદલાવી નાખ્યું. ત્રીજે દિવસે મને બોલાવ્યો, એક જ દિવસે ત્રણેય નહોતા બોલાવ્યા, ત્રીજે દિવસે મને બોલાવ્યો. એટલે મને કે તમારે લોક સાહિત્ય રાખવું છે ઈશ્વરભાઈ દવે, એટલે તો મારા ગુરુ, હમણાં જ પાળિયાદમાં એમને શ્રદ્ધાંજલિનો આખો, અને ત્યારે મેં વંદન કર્યા અને એના વિશે બોલ્યો હતો. હાજી હાજી. તો મને કે તમારે લોક સાહિત્ય રાખવું છે, મેં કીધું સાહેબ મારે રાખવું છે લોક સાહિત્ય, કારણ કે મેં આજ સુધીમાં મેઘાણીભાઈ પછી આ બધા શારદાના અંકો ને બધું ખૂબ વાંચ્યું છે, અને મકરંદભાઈને ઘેર હું રહીને ભણું છું. મકરંદભાઈએ મને કીધું છે, મને કે પણ કોઈ પ્રોફેસર નથી, પુષ્કરભાઈ હતા એ તો છોડીને ચાલ્યા ગયા છે, ને હવે તો તમને કોઈ ભણાવે એમ નથી, તમારે તો તમે નાપાસ થવામાં, તો આ તો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ છે. હવે તેદી કોને ખબર માથા ફરેલ હશું. મેં કીધું સાહેબ નાપાસ થાવ હોય તો ભલે થાવ, યુનિવર્સિટીએ વિષય રાખ્યો હોય તો એની ફરજ છે, પ્રોફેસર રાખશે. આમ હું બોલી ગયો એમ. અને પછી તો હવે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એનાથી આમ, એટલે મને કે તો રાખો બીજું શું. તો મેં તો વિષય રાખ્યો, હું એક વિદ્યાર્થીને સેકન્ડ પાર્ટમાં જવાહર ગઢવી આવતા, એ તો નોકરી કરતા સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં, એટલે એ એક દિવસ ક્યારેક આવે, ક્યારેક અઠવાડિયે આવે, ન આવે, હું વિદ્યાર્થી. તો 5 દિવસ ભણવાનું હતું, તો ત્યારે ટાઈમ ટેબલ ભદ્રાયુભાઈ એવું ગોઠવાયું કે ભાષા વિજ્ઞાનનો જ્યારે પીરિયડ ચાલતો હોય ત્યારે વૈકલ્પિક લોક સાહિત્ય હોય, એ ટાઈમ ટેબલ મારી પાસે સચવાયેલું છે. પછી મકરંદભાઈને મેં વાત કરી, ભાઈ આમ છે, એટલે મને કે એમ કરતું જયમલભાઈ ત્યાં જા, એ તને માર્ગદર્શન દેશે. એટલે હું ગયો જયમલભાઈને ત્યાં. જયમલભાઈને ઘરે બેસીને મેં કીધું, ભાઈ મને મકરંદભાઈ મોકલો છે અને લોક સાહિત્યનો હું એકમાત્ર વિદ્યાર્થી છું, એમએ રાખ્યું, એમએમાં મેં રાખ્યું છે, મારો જે અભ્યાસક્રમ છે એમાંથી મને થોડુંક તમારું ઉર્મિ નવરત્ના તો હું નાનો હતો તેદુનો સાંભળ વાંચતો આવ્યો છું, બરોબર. એટલે મને કે તો આમ કે હું મારા મામાને ઘરે રહેતો ત્યારે કરણપરામાં. અચ્છા, કરણપરામાં ત્યારે અપડાઉન કરવાની મારી પરિસ્થિતિ નહોતી, પેલું ટિકિટ ભાડું ન હોય. મારા પિતા, મારા મામા છે ને એ સમયે કરણપરા અને એ શિક્ષણાધિકારી કચેરીમાં ટાઈપિસ્ટ હતા, બરાબર, એટલે એ શિક્ષણ સાથે સંકળાયેલા. તો મારા મામાને ઘરે રહીને હું ભણતો. તો જયમલભાઈ મને કે તો એમ કર, યુનિવર્સિટી છૂટ ને તઈ તારે મારે ત્યાં હાલું આવું, 2 કલાક મારે ત્યાં ભણવાનું. હવે અમે ભણતો તો ને એવામાં એક દિવસ હર્ષુખભાઈ સંઘવી આપણા યુનિવર્સિટીના કુલપતિ એ આવ્યા અને કે શું છે જયમલભાઈ, કે આ ભાઈ એમ એનો વિદ્યાર્થી છે, ત્યાં પુષ્કરભાઈ વયા ગયા છે તો હવે કોઈ ભણાવે એમ નથી, મારી પાસે ભણવા આવે છે. અને વલ્લભભાઈનો બાપુજીને ઓળખે પાછા જયમલભાઈ વર્ષો, વલ્લભભાઈનો દીકરો છે ને આવે. તો કે જયમલભાઈ એમ કરો, એનો અવાજ પેલો ઘેરો અવાજ, તમે તમારો જયારે તાસ હોય
ત્યારે મને મને લખાવી આપો અને હું ઈશ્વરભાઈને કહું છું એ મને ફોન કરશે ને મારી કુલપતિની ગાડી તમને લેવા આવશે ને આ એક યુનિવર્સિટીને એક ગૌરવની વાત છે કે જયમલ પરમાર જેવા લોક સાહિત્યવિદ લોક વિદ્યાવિદ અમારી યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે આવે છે. બરાબર, એટલે એને તો ઈશ્વરભાઈને આદેશ આપ્યો કે જ્યારે જ્યારે લોક સાહિત્યનો પીરિયડ હોય ત્યારે તમારે મને ફોન કરવાનો, હું મારી ગાડી જયમલભાઈને લેવા મોકલીશ. બે ચાર પાંચ વાર સારું ચાલ્યું, અલબત્ત જયમલભાઈ નો પીરિયડ હોય એટલે મારે ભાષા વિજ્ઞાન ઈશ્વરભાઈ નો પીરિયડ તો ગુમાવવો જ પડે. બરાબર, એ તો સ્વાભાવિક છે, કારણ કે ઓલ્ટરનેટિવ મુખ્ય તો એવી તે વૈકલ્પિક જ એ જ સમયે ચાલતું હોય તો ઓલું તો ફરજિયાત, બે ફરજિયાત, બે ફરજિયાત. બરાબર, પણ મેં ચાલો એ તો થશે તો એમાં એક બે વાર પછી ભૂલી જાય સાહેબ, ફોન કરવાનું જ ભૂલી જાય. જયમલભાઈ પોણા આઠ વાગે સવારમાં આમ લેંગો જંબો તૈયાર કરીને માથું વળીને તૈયાર, એ તો સમયનો પાબંધ માણસ બેઠા હોય રાહ જોઈને, તો આઠ વાગે, નવ વાગે, દસ વાગે, અગિયાર વાગે ગાડી આવે નહીં. ઓહો, પછી જયમલભાઈ મને કે ભાઈ આ બધું ફોન કર્યો શું, ભાઈ મારે નથી આવવું, આવ્યા એક બે બે ત્રણ મહિના સુધી આવ્યા, હવે મારે નથી આવું, આ મારે ઘરે ભણે છે એ સારું છે, ઓલો જવાહર રહી જેદી નવરો હોય તેદી આવે અને આ હું બેને ભણાવું. સૌથી મોટો મને જો ફાયદો થયો હોય તો જે દિવસે જયમલભાઈ મારા અભ્યાસક્રમનું ભણાવે એ જ દિવસે પોતે લખી નાખે અને એ જ મહિનામાં ઉર્મી નવરત્નમાં એ લેખ રૂપે છપાઈ જાય. ઓહો, અને એના બે પુસ્તક થયા, લોક સાહિત્ય અને સંસ્કૃતિ અને લોક સાહિત્ય વિમર્શ. આ બે પુસ્તકો નિરંજન રાજગુરુને ભણાવવા માટે જયમલભાઈએ અંગ્રેજી પુસ્તકો મંગાવ્યા, હિન્દી પુસ્તકો મંગાવ્યા, ડૉક્ટર સત્યેન્દ્રનું લોક સાહિત્ય વિજ્ઞાનથી માંડીને જે પુસ્તકો એમની પાસે નહોતા એવા મંગાવ્યા, એનો અભ્યાસ કર્યો અને મને અભ્યાસ કરાવ્યો અને એમાંથી આ બે પુસ્તક તૈયાર થયા. કે વાત, આ વાત છે. એટલે આજે એમ કહેવાય કે એક વિદ્યાર્થીને ભણાવતા ભણાવતા અનેક સુધી પહોંચે એવું સાહિત્ય નિર્માણ થયું. કેટલું ખજાનો આવી ગયો ને આપણા હાથમાં, તો જોખી વાત છે. વાહ વાહ, નિર્માણ આને કહેવાય સાહેબ. એટલે નહીતર જયમલભાઈ અલબત્ત ઉર્મી નવરચનામાં અને આતે ને એ તો એનું લોક, પણ જેને પ્રશિષ્ટ એટલે પશ્ચિમની દૃષ્ટિકોણથી ફોકલોર કોને કહેવાય, લોક વિદ્યા કોને કહેવાય, હિન્દીના શ્યામ પરમારથી માંડીને એ બધા જ કૃષ્ણદેવ ઉપાધ્યાય એ બધાના પુસ્તકો જયમલભાઈએ મંગાવ્યા, વાંચ્યા, લોકશાસ્ત્ર ફોકલોર પુષ્કરભાઈ એ સમયે કરેલું કામ અંગ્રેજીનું બધું, પણ જયમલભાઈ એનાથી અજાણ હતા, પણ મને ભણાવવા માટેથી ને એ બધું મંગાવ્યું અને એણે આખે આખો અભ્યાસ કરીને એને ગુજરાતીમાં ઉતારી આપ્યું. વાહ વાહ, એટલે જયમલભાઈ તો બહુ અભ્યાસુ અને વર્ષો સુધી એણે ઉર્મી નવરચના ને આવું બધું. મારા જીવનમાં જો સૌથી વિશેષ જે મારા ઘડતરમાં ફાળો હોય તો સૌથી પહેલા પિતાજી, પછી તરત જ મકરંદભાઈ, તરત જ જયમલભાઈ, આ બધા એમણે આમ સીધો મને આમ એક પછી એક પગથિયા ચડાવતા જ રહ્યા. એમ એ પૂરું કર્યું. હા, પછી તો યુનિવર્સિટી બીજા વર્ષમાં, પછી બીજા વર્ષમાં હું આવ્યો ને ત્યારે ડૉક્ટર નાગજીભાઈ ભટ્ટીની નિમણૂક થઈ, એ સુરેન્દ્રનગરથી નિવૃત્ત થઈ ગયા હતા અને અહીંયા બે વર્ષ એને એક્સટેન્શન આપ્યું લોક સાહિત્યના અધ્યાપક તરીકે. ભટ્ટી સાહેબ પણ આવ્યા અને જયમલભાઈનો પણ મને લાભ, એને ઘરે તો જવાનું જ, ઉર્મી નવરત્નના પેલા રેપર ઉપર સરનામા લખવાથી માંડીને પછી જયમલભાઈએ કાનજી ફૂટા બારોટની વાર્તા આવી હોય, દરબાર પૂંજાવાળા સાહેબની વાર્તા આવી હોય, એને મારે સારા એમાં નિશાન કરી દીધા હોય જયમલભાઈએ, આટલું કાપી નાખવું, આટલું એડિટ કરવું, આમ કરું અને હું સારા અક્ષરે પછી પ્રેસ કોપી તૈયાર કરું. અચ્છા અચ્છા, રીરાઈટ કરો. રીરાઈટ કરું અને પછી એ સ્વરૂપ મુદ્રિકામાં ધીરેનભાઈને ત્યાં દેવા જાઉં અને ત્યાંથી પ્રૂફ આવ્યા હોય જયમલભાઈને જોવાના હોય એ હું લેતો આવું. એટલે જયમલભાઈ જોવે એ પહેલા હું જોઉં પેન્સિલથી, મને મને એટલે મને જયમલભાઈ તાલીમ આપતા. વાહ, શું કે આમ આમ જોવાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય. તો આવી રીતે મારું ઘડતર થયું. પછી ભટ્ટી સાહેબ આવ્યા તો ભટ્ટી સાહેબની સાથે ક્ષેત્ર કાર્ય આ બધું ફિલ્ડ વર્ક ટેબલ વગર હતું, પણ ભટ્ટી સાહેબ આવ્યા તો એમણે તરત જ અમારા લોકસા એ સમયે બીજા વર્ષમાં અમારે ભવાઈ ચાલતું હતું તો વિસાવદર પાસે ભર સરવડની એટલે મોરબી સરવડની ભવાઈ મંડળી એ સમયે ખ્યાત, ભારત ખ્યાત હતી, તો એના ચાલતા હતા તો હું જવાહર ગઢવી અને ભાઈ ભટ્ટી સાહેબ, ડૉક્ટર ભટ્ટી સાહેબ નાગજીભાઈ ભટ્ટી પથિકના સહતંત્રી હતા. પથિક, બરાબર બરાબર. તો
અમે 8 દિવસ સુધી ભવાઈયાઓની સાથે રહેલા એમ, અને એ ખેલ કરતા હોય ને અમે પછી ભાઈ આ પગલું શું કહેવાય, આ આ આ તાલ કયો કહેવાય, એ ભટ્ટી સાહેબ પૂછતા જાય ને અમે લખતા જાય હું જવાર ગઢવી અને એવું. એટલે ફિલ્ડ વર્ક કોને કહેવાય, રિસર્ચ કેવી રીતે કરાય એની તાલીમ અમને ત્યારે મળી. પછી 2 વર્ષ પૂરા થઈ ગયા, એમ એ થઈ ગયો, એમ એમાં લોક સાહિત્યમાં સારા માર્ક, પણ બીજા 3-3 એટલે 35%. ભટ્ટી સાહેબ ને નિવૃત્ત થવા આડા 6 દિવસ હતા અને એને પીએચડી ની ગાઈડ તરીકે ની માન્યતા મળી. સાહેબ અદભુત વસ્તુ તો એ કે એ જ સમયે ઉપેન્દ્રભાઈ પંડ્યા, ભાનુપ્રસાદ પંડ્યા, વગેરે, નટુભાઈ રાજપરા, આ બધાએ પીએચડી ના ગાઈડ થવાની એપ્લિકેશન કરેલી સિન્ડિકેટમાં, તમારા પડે એ સમયે. તો એ પીજી વિભાગમાંથી તેરૈયા સાહેબ, આ બધા તો એ બધાની પીએચડી ના ગાઈડશીપની ફાઇલો સચવાઈ ગઈ અને એને ગાઈડશીપ મળી ગઈ. ભટ્ટી સાહેબની ફાઇલ આખી ખોવાઈ ગઈ. અચ્છા, આખી ફાઇલ ખોવાઈ ગઈ. ઓલા બધાને જયારે નોટિફિકેશન આવ્યું કે આટલા પીએચડી ના ગાઈડ, ત્યારે ભટ્ટી સાહેબ કે ભાઈ અરજી તો મેં કરી હતી, મને કેમ ન મળ્યું? તો ત્યાં પીજી વિભાગમાં તપાસ કરવા ગયા, તમારી ફાઇલ જ ક્યાં આવી છે? અચ્છા, તમારી ફાઇલ આવી જ નથી તો તમને અમે ક્યાંથી માન્યતા આપીએ? તો એ તાત્કાલિક ભટ્ટી સાહેબે પાછી એ નવેસરથી બધી ફાઇલ તૈયાર કરીને ભટ્ટી સાહેબે આપી અને પછી તો સિન્ડિકેટ પાછી મોડી મળે ના તેમ. તો નિવૃત્ત થવાને આડે 6 દિવસ હતા અને એ પહેલા મને ભટ્ટી સાહેબે પત્ર લખ્યો કે નિરંજન, મારી જીવનમાં એ પણ પ્રાથમિક શિક્ષકમાંથી યુનિવર્સિટી પ્રોફેસર થયેલા, બરોબર, મારા જીવનમાં હું પીએચડી નો ગાઈડ ન થઈ શક્યો અને તું હવે તારા જિંદગીમાં ક્યારેય પીએચડી નહીં થઈ શકે, એ મને પત્ર લખ્યો. એ પત્ર આવ્યો અને ત્રીજે દિવસે એનો તાર આવ્યો કે નિરંજન તાત્કાલિક આવી જાય યુનિવર્સિટી, આજે જ આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અચ્છા, કારણ કે પેલા 6 દિવસ, 6 દિવસ. તો અમે ગયા તો કે હવે પણ આમાં તમારે તો 6 દિવસ છે, તમે શું આને? એક અનંતભાઈ વ્યાસ કરીને હતા ભુજની લાલન કોલેજમાં, એમણે મધ્યકાલીન પવાડા સાહિત્ય ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું અને મેં દાસી જીવન ઉપર કરાવ્યું, પણ કે તમે આને શું માર્ગદર્શન? કે મારે ઘરે આવશે, હું માર્ગદર્શન આપીશ. ભટ્ટી સાહેબ કે અચ્છા, ત્યાં સુધી કે એ છેલ્લે છેલ્લે અમારો એમાં ટાળવાની કોશિશ યુનિવર્સિટી દ્વારા થયેલી, પણ રજીસ્ટ્રેશન થઈ ગયું. અને પછી તો એટલે ભટ્ટી સાહેબ પાસે રજીસ્ટ્રેશન થયું અને એમાં કયા વિષય ઉપર થયું? દાસી જીવન, જીવન અને કવન. ઓકે, એ મહારાજ ગામમાં થયેલા સંત અને અને ઘર બેઠો ખજાનો હતો પિતાશ્રી મકરંદભાઈ ને જયમલભાઈ પાછા, એ તો બરોબર. અને ઉઘાડા પગે એ સમયે રજીસ્ટ્રેશન થયું, તે દિવસે મેં મનમાં સંકલ્પ કરેલો કે જ્યાં સુધી પીએચડી ન થઈ જાઉં, ડોક્ટરેટ ન થાઉં, ત્યાં સુધી ઉઘાડા પગે ચાલીશ અને પંચકેશ રાખીશ. એટલે દાઢી ને માળા, તો માળા તો પહેરતો હું પહેલે, પણ ઉઘાડા પગ. અને એ મેં 3.5 વર્ષ સુધી યુનિવર્સિટી લાઇબ્રેરીમાં, પછી તો હું હસ્તપ્રત ભંડારોમાં અને બીજી યુનિવર્સિટીઓમાં જવાનું થાય, બોમ્બે યુનિવર્સિટીમાં, પુના યુનિવર્સિટીમાં, ત્યાં આપણા હસ્તપ્રત ભંડાર એનું કહે દાસી જીવનના ભજનો આપણે અહીંયા તો સચવાયેલા નહોતા, એટલે કંઠસ્થ પરંપરામાં અને હસ્તપ્રતોમાં સચવાયેલા હતા. મને મળે કે ભાઈ અહીં ક્યાંક હસ્તપ્રત છે ને એમાં ક્યાંક આપણા પદ સંચયનો ગુટકો છે તો ત્યાં કદાચ હોય, એમ કરીને હું જાઉં. તો યુનિવર્સિટી અહીંથી મેં લાઇબ્રેરીમાંથી પત્ર લખ્યો હોય, ત્યાંની લાઇબ્રેરીએ મને સમય આપ્યો કે આ દિવસે તમે આવજો, તો ઉઘાડા પગ હોય, ખાદીનો જભો ને લેંગો પહેર્યા હોય, માળા હોય, દાઢી હોય, એટલે હું લાઇબ્રેરીના દરવાજે જાઉં ને તો એમ કે મહારાજ શું કામ છે? અહીંયા કોઈ ફંડ ફાળો ન મળે, આ તો સંસ્થા છે, સરકારી સંસ્થા છે, એમ મને કહે. એટલે હું મારા થેલામાંથી ઓલો કાગળિયો કાઢીને આપું, ભાઈ આ ગ્રંથપાલ સાહેબનો પત્ર છે, જો મને જવા દો તો પીએચડી નું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ દેખાડવું પડે. ત્યાંથી પછી મંજૂરી આવી હોય, હસ્તપ્રત જોવા, હસ્તપ્રત ભંડાર જોવાની મંજૂરી ત્યાંથી આવી હોય તો જ જવાની હોય. એટલે નડિયાદની ડાયલક્ષ્મી લાઇબ્રેરી હોય કે સુરતની એમટીબી કોલેજની લાઇબ્રેરી હોય કે એ બધી હસ્તપ્રતો ત્યાં, આપણે ભોજે વિદ્યાભવન તો અમદાવાદ, પણ મુંબઈની ફાર્બસ સભા, ઓહો, પછી ભારતીય વિદ્યાભવનની લાઇબ્રેરી ભવન્સમાં.
તો આ બધી લાઇબ્રેરીઓ એટલે હું બધે જાઉં ત્યારે આમ મોજ આવે એમ કે પણ આ મારા ધ્યાન લેવા નથી આવ્યા. પીએચડી કરતો બરોબર, અને એ સમયે ભાઈ ગોંડલ થી ઘોઘાવદર નું બસ નું ભાડું 35 પૈસા ટિકિટ હતી, 35 પૈસા. હવે એ એમ ઓલો ગોંડલથી રાજકોટનો તમે ટ્રેનનો પાસ કઢાવ્યો હોય ત્યાં મહિલા કોલેજ ઉતરીએ પછી 24 નંબરમાં જતા, અને ક્યારેક 24 નંબર વહી ગઈ હોય ત્યારે ચાલીને યુનિવર્સિટી સુધી અનેકવાર હું પદયાત્રા કરી, અનેકવાર. તો એકવાર ચોમાસાના દિવસો ટ્રેન મોડી એટલે ટ્રેન આવી અને ગોંડલ ઉતાર્યો મને, અને ત્યાંથી સ્ટેશનથી પાંજરાપોળ સુધી ચાલીને પાંજરાપોળ આવ્યો. હવે પાંજરાપોળ આવ્યો તો ખરો, પણ થોડોક વહેલો સમય હોય ને તો ઓલા ગામના છોકરાઓ મજૂરો કડિયા ને એવા હોય ને એ સાયકલ લઈને જતા હોય એટલે હું એની પાછળ બેસી જાઉં. ઘણી વાર મારી પાસે 35 પૈસા ન હોય એટલે હું એ, પણ આ મોડું થઈ ગયું હતું, ચોમાસાના દિવસો હતા, થઈ ગયું હતું અંધારું, એટલે સાંજે 7 વાગ્યાની એક બસ આવે ગોંડલ જસદણ, એટલે ત્યાં પેસેન્જરો ઊભા હતા એટલે બસ આવી, હું ઊભો હતો તો ઓલા ઘોઘાવદરના બધા પેસેન્જરો ચડવા માંડ્યા, એટલે કે હાલો અદા, મને અદા કે એમ નિર્વદા કે અદા નથી આવું તમારે, ના ભાઈ મારે એક ભાઈની વાટ છે, મારી પાસે 35 પૈસા નહોતા એટલે મારે બસમાં ચડવું કેમ, એટલે ઓલા બધા બસમાં વયા ગયા. અને હું પછી મેં કીધું હવે આપણે ઊભું ન રહેવાય, આપણે ચાલતું થવાય, હવે કારણ મોડું થઈ ગયું એટલે કોઈ સાયકલવાળો નીકળે એમ નથી, ચોમાસાના દિવસો હતા એટલે હું તો ચાલતો થયો. તો ઘોઘાવદરથી એટલે ગોંડલથી બહાર નીકળીને લગભગ 3-1 કિલોમીટર હું ચાલ્યો ને એક ખટારો ઊભો રહ્યો ટ્રકવાળો, મારા વાળ તે કેડની સુધી એટલા પહોંચતા, એટલા લાંબા વાળ હતા, તો લાંબા છૂટા વાળ, વરસાદ ઝીણો ઝીણો વરસે અને બગલ થેલો ઉગારા પગ ને આમ ચાલ્યો જાઉં, એટલે ખટારા વાળાએ ઊભી રાખી, એ મહારાજ ક્યાં સુધી જવું છે, એટલે મેં કીધું ભાઈ અહીંયા 2 કિલોમીટર હનુમાનજીનું મંદિર છે ને આનંદ આશ્રમ, એટલે ત્યાં સુધી ત્યાં હું રહેતો, બાપુજી ઘરે રહેતા, મેં કીધું આનંદ હનુમાનજીના મંદિર સુધી જવું છે 2 કિલોમીટર, તો મને કે બેસી જાઓ, એટલે મેં કીધું પણ ભાઈ મારી પાસે પૈસા નથી, પણ કોણે તમારી પાસે પૈસા માંગ્યા, બેસી જાઓ, એટલે મને બેસાડ્યો. શનિવારનો દિવસ હતો તે દિવસે, એટલે આશ્રમ આવ્યો એટલે ઉતાર્યો મને, ઉતાર્યો એટલે ખિસ્સામાંથી 100 રૂપિયો કાઢીને મને એને આપ્યો, મને કે આલ્યો હનુમાનજીને નાળિયેર ચડાવી દેજો, અને મેં હનુમાન બાપા પાસે જઈને જે વરાળ કાઢી હે કે દાદા તારે મને 100 રૂપિયો દેવો તો ના 3 કિલોમીટર હલાવો, એના કરતા 35 પૈસા દીધા હોત તો હું ખોટ હતી, મારું તો કામ 35 પૈસામાં પતી જાય એમ હતું, પછી આ 100 રૂપિયો દીધો મને. એટલે આવા આવા અનેક પ્રસંગો પરમાત્મા આપણું ધ્યાન રાખે છે એમાં કોઈ શંકા નથી. તમે આ PhD પૂર્ણ કર્યું, હા, પછી અધ્યાપક થવાનો નિર્ણય કર્યો કે શું કર્યું? PhD કાકે ખજાનો તો તમારી પાસે અધ્યાપક જેટલો જ હતો ને? હતો એ સમયે યુનિવર્સિટીમાં હસ્તપ્રત નિરીક્ષકની જગ્યાઓ હતી, હસ્તપ્રત ભંડાર આપણો હરતુભાઈ, અને એક હસ્તપ્રત નિરીક્ષકની જગ્યા ભરવાની હતી, ત્યારે મેં એમાં એપ્લાય થયો, હું ત્યારે PhD કરતો હતો. હસ્તપ્રતની ભાઈ સાહેબ કનુભાઈ શેઠ લક્ષ્મણભાઈ ભોજક એની પાસે મેં તાલીમ ત્યારે લીધેલી, એનું કામ મારે હસ્તપ્રતોનું જ કામ હતું, મારું આ બધા હસ્તપ્રત ભંડારોમાં હું જાઉં તો હસ્તપ્રત વાંચી ન શકું તો શું કામનું, એટલે એ તાલીમ તો મેં પહેલા જ લીધેલી. એટલે મેં અરજી કરી તો પહેલી વાર તો ઇન્ટરવ્યુ ગોઠવાયા એટલે મારી અરજી જ નીકળી ગઈ હતી, મને લાયક જ નહોતો બન્યો. પછી પણ ત્યારે કુદરતને કરવું કે એમાં ભરતી ન થઈ, અને બીજી વાર પાછી જાહેરાત આવી, અને એ સમયે રામદાનજી ગઢવી આપણા સેનેટ સભ્ય બોટાદ કોલેજના પ્રિન્સિપાલ એ બધા આમ મિત્રો, અને મકરંદભાઈને કારણે મને ઓળખે, તખતદાનને કારણે એના ઘરે હું જાતો હું આ તખતદાન, તો રામદાનજીની વાત કરી, મેં કીધું
બાપુ આમ છે, મેં અરજી કરી છે ને તખ્તશ્રીજી પરમા ના બધા એ સમયે તો અહીંયા યુનિવર્સિટીમાં પાછા આમ આવતા કેતા શાસ્ત્રીજી મારી બધા શાસ્ત્રીજી વિઝિટિંગ પ્રોફેસર તરીકે એક મહિનો રહ્યા હતા હું જયારે પીએચડી કરતો હતો ત્યારે. એટલે આ બધાની પાસેથી મને કેમ રિસર્ચ કરવું આતે તો પછી ન થયું. અને એક બેન કે જેને હસ્તપ્રત જોઈ નહોતી, શું કહેવાય હસ્તપ્રત મેન્યુસ્ક્રિપ્ટ એ ખબર નહોતી, એને હસ્તપ્રત નિરીક્ષક તરીકે નિમણૂક મળી અને થયું. પછી પીએચડી થઈ ગયા પછી પણ અનેક જગ્યાએ હું અધ્યાપક તરીકે, એમાં ઘણી વાર એવું બને કે સાહેબ મને મારી પાસે અરજી કરાવવામાં આવે, ઇન્ટરવ્યુમાં લઈ જવામાં આવે, પણ એના પોતાના વિદ્યાર્થીને લેવો એટલે ઓલા કોરમ પૂરું કરવાનું. કારણ કે અમુક અરજીઓ હોય તો જ ઇન્ટરવ્યુ ગોઠવી શકાય, એટલે આવું બધું થતું રહે. એટલે આપણે એને ટેકો કરવા કરવાનો, બાકી આપણું સિલેક્શન ન થાય. તો એમાં એક સમય એવો આવ્યો કે ત્યારે સાહેબ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, અને પછી કેશોદ કોલેજમાં પણ એ માત્ર 4-6 મહિના પૂરતી જ. ત્યાં કેશોદ કોલેજમાં એવું હતું કે એ ભરતી કરે અને પછી પરીક્ષાનો ત્યાં સુધી માન્યતા મેળવવા માટે પરીક્ષા થઈ જાય ને એટલે છૂટા કરી દેવાના, 3 મહિનાનો ઓર્ડર કાગળ ઉપર દેખાડવાનો. એટલે એમાં ઇન્ટરવ્યુ ગોઠવાયો અને હર્ષદ ત્રિવેદી આપણો મહામાત્ર હતો, હું, બિંદુબેન, બિંદુબેન પછી હિન્દીમાં સિલેક્ટ થયા હતા ને હું ગુજરાતીમાં સિલેક્ટ થયો હતો. પણ ત્યારે યજ્ઞેશભાઈ પ્રિન્સિપાલ, ઇન્ટરવ્યુ લેવાય ત્યારે સાહેબ રમેશભાઈ શુક્લ વગેરે વગેરે, તો પછી ડોક્ટર રાજગુરુ એમ બોલતા, ઠાકોર સાહેબ, યજ્ઞેશ ઠાકોર, સાચું, આ તમારા આવા વેશને જોઈને તમારા વિદ્યાર્થીઓ તમારી સામે કેવી રીતે બેસે. મેં કીધું સાહેબ આ મારો વેશ જોઈને નહીં બેસે, હું બોલીશ ને જે ભણાવીશ એ એને સારું લાગશે તો વિદ્યાર્થીઓ ભણશે મારી પાસે, પણ કે અહીંયા આ યુનિવર્સિટી આપણી આ કોલેજમાં તો આમ નહીં ચાલે. તો મેં કીધું સાહેબ આ મારો બહારનો પરિવેશ નથી, હું જેવું જીવું છું ને એમ રહું છું, ને મારી વાણી સાંભળીને બેસવાના છે વિદ્યાર્થીઓ, મને જોવા થોડાવવાના છે. કુદરતને કરું મારું સિલેક્શન થયું. અચ્છા, વાહ. અને પસંદગી થઈ અને મને અધ્યાપક તરીકેની નોકરી પહેલી કેશોદ કોલેજમાં મળી. પછી પરીક્ષાઓના તેની બધું લેવાયું. એ સમયે હું સદવિચાર પરિવારના પેલા હરિભાઈ, હા હરિભાઈ પંચાલ, અને ત્યારે જૂનાગઢમાં એનું કેન્દ્ર ચાલતું ને એ આખું હું સંભાળતો. ત્યારે ઓલા ઓજતમાં પૂર આવેલું 84 ની સાલમાં, 84માં, અને આખા ગામના ગામ તણાઈ ગયા હતા. એટલે ગામડે ગામડે અહીંથી ટ્રક ભરી ભરીને અનાજ, કઠોળ, શાકભાજી અને પેલું સિમેન્ટ, નળિયા, દૂધનો પાવડર, પછી વાસણો, પ્રાઇમસ, આ બધી વસ્તુ અમારે ગામડે ગામડે જઈને આપવાની હતી. અને એમાં 4 ટ્રક 3 જીપ એ બધું. અને એમાં એમાં હરિભાઈના મનમાં એક વસ્તુ હતી કે એ બધા 10-15 નું આખું એક અમારું જૂથ હતું, પણ એમાં કે નૈતિક ઉત્થાન સંસ્કાર યાત્રાના કન્વીનર તરીકે નિરંજન રાજગુરુ હતો. કે ગામડે ગામડે ઓલા ઓલા દેવા જાય ને એટલે ઘરમાં એક પ્રાઇમસ હોય ને તોય 3 જણા ઘરના આવે, 3 પ્રાઇમસ લઈ જાય. સાચું. સાણસી ને તપેલીનો સેટ હોય ને તો એક 3-3 સેટ ઈવડાય, ઘરના 4 જણા આવે લેવા. એટલે કે નીતિમત્તાનું ધોરણ સુધરે એટલે તમારે ગામડે ગામડે જઈને ભજનો ગાવા અને માણસોને આ સલાહ આપવી, ભાઈ તમારે જે જોઈ છે આ કુદરત લઈ ગઈ છે, તમારું બધું તાણી ગઈ છે, તોય હજી તમે મમત છોડતા નથી, તો એ મારે કામ કરવાનું હતું. અચ્છા, નૈતિક ઉત્થાન સંસ્કાર યાત્રા એવો શબ્દ આવ્યો હરિભાઈ. એટલે પછી તો હું જીપ લઈને નોકરી કરવા જાઉં, આજુબાજુના ગામડામાં મારે બધા દૂધનો પાવડર ને આ તેને આપવો હોય, અને મારે કેશોદ પછી આમ ઉપરના ગામડાઓ હોય બધા ત્યાં જવાનું હોય એટલે જાઓ. પછી ઓલા માણસોને કહું ભાઈ તમે આટલા દઈ આવો, ત્યાં હું 2-3 પીરિયડ લેવાના હોય લઈ લઉં, નોકરી કરી આવું. આવું ચાલતું. અને સરસ, એનો અર્થ એવો છે નિરંજનભાઈ કે સાવ
અલગારીની અદામાં જિંદગી આગળ વધી પોતાની રીતે, એમાં કોઈ પ્રયાસ ન કર્યા, કઈ માગ્યું નહીં, બધું મળ્યું, અને મળ્યું તે બધું ઉચ્ચ કોટીનું મળ્યું. કદાચ એને સમજવા માટે પછીનો ગાળો આપણે કાઢવો પડ્યો, એવું મળ્યું. આપણી આ આખી યાત્રામાં આપણને આજ સુધી ભદ્રાયુભાઈ, આજની ક્ષણ સુધી કુદરત મારા ઉપર એટલી મહેરબાન છે. અલબત્ત કસોટી હંમેશા સોનાની થાય, કથિરની ન થાય, બરોબર? એવી કસોટીઓ તો હર ક્ષણે આવતી રહે છે. હજી બે દિવસ પહેલાની વાત કરું, શરદ પૂનમની દિવસે સવારે હું રાતના 1:30-2 વાગ્યા સુધી મારા પેલા કોમ્પ્યુટર ઉપર બેઠો હું, લખતો હું, પછી સૂતો હું. તો મારી પથારીમાં સવારના 5 વાગે એક ક્રેટ, 4.5-4 ફૂટનો સાપ, જેને અત્યંત ઝેરી કહેવામાં આવે છે, અત્યંત ઝેરી ક્રેટ પ્રકારનો સાપ, ઝેરી સાપ. તો મેં ચાદર ઓઢી હતી ને હું સૂતો હતો સવારે 4:45 વાગે. ઓલી રક્ષા ગાયોને દોવા માટે થઈને ઊભી થાય, 5:30 ગાયો દોવાની હોય, તો એ બ્રશ કરતી હતી અને મને પગે એમ થયું કે કંઈક ઉંદરલું કે એવું કંઈક ચાલ્યું, મારા પગ ગરોળી કે એવું કંઈક હશે, એટલે મેં આમ પગ ખંખેર્યો ચાદરમાં, ચાદરમાં, અને ત્યાં મને પૂંછડી દેખાઈ. હા, બોલે ઝીરોનો લેમ્પ બળતો હોય એટલે એટલો પ્રકાશ તો હોય, એટલે પૂંછડી દેખાણી. એટલે મેં અવાજ કર્યો, રક્ષા જલ્દી અહીંયા આવતો, લાઇટ કરતો. એટલે એ દોડીને લાઇટ કરી, ત્યાં તો ક્રેક 3.5 ફૂટનું. એટલે હું બેઠો, મેં કીધું જલ્દી ચીપીઓ લે, એટલે લાકડાના ચીપીયા. ત્યાં અમારે એનું કારણ છે ગોગપદ્ર, એટલે ઘોઘાવદર છે ને, એ નાગનું સ્થાનક છે. ઘોઘા ગોગપદ્ર મૂળ પ્રાચીન 800 વર્ષ પહેલા, એટલે ગોંડલની આજુબાજુના જે વિસ્તાર છે એમાં 8 જગ્યાએ નાગ દેવતાના સ્થાન, ગોંડલના નાગનું સ્થાન એ ગોંડલમાં, પણ ચારે ચાર દિશામાં 8-8 ગોગપદ્ર, ગોગપદ્ર એના ઉપરથી ઘોઘવદર, ઘોઘ એટલે વદ્ર, વદર જ્યાં નામ હોય ને એ બહુ પ્રાચીન હોય, પલ્લી પદ્ર એ બધા. અચ્છા, તો એ ગોગપદ્ર એટલે આ નાગનું જ સ્થાનક છે, આ ગામ આખું. એટલે ત્યાં તો ઘોઘા નાગ, હા, ઘોઘા, ઘોઘા નાગ, ઘોઘા એ બધું નાગ સાથે સંકળાયેલા સ્થાનકો. તો એટલે પછી સાણસી પકડી નાખી એવું. હવે એ તમે કહું એક સેકન્ડ જ થઈને, અને કદાચ કેવું હોય એ આમ બાઈટ કરીને હોય ગયો, તો ઓલા સવારે કે આને હાર્ટ એટેક આવી ગયો છે, મરી ગયો, વાત પૂરી થઈ ગઈ. શરદ પૂનમ ને દિવસે સવારે 4:45 વાગે. અને અમારા રક્ષા ઉપર હાથેના ઉપર તો અનેક વાર કપડા ધોતી હોય ને માથેથી ઓલા સરફ પડ્યા હોય, નાખી આવ્યા. નિરંજન રાજ્યગુરુ સાથે આપણે અત્યારના સંવાદ કરી રહ્યા છીએ, અને એ સંવાદમાં આપણે અત્યાર સુધીની તો આધ્યાત્મિક યાત્રા કરી હોય એવું લાગ્યું. કદાચ એમ કહેવાય કે ઈશ્વરે એટલી બધી અનુકૂળતાઓ જેમના જીવનમાં કરી આપી કે જેને વાંચ્યા પહેલાં સાંભળવા મળ્યું અને સાંભળવતા પહેલાં અનુભવવા મળ્યું. નિરંજનભાઈ, આપને વિનંતી કરું કે આપનું PhD પૂરું થયું અને આપ અધ્યાપક તરીકે જોડાણા, એ બધી યાત્રામાંથી આપણે પસાર થયા, બરાબર, ત્યાર પછીની યાત્રા અને પછીથી મારે જે એક સરસ પ્રશ્ન પૂછવો છે એના તરફ હું આપને લઈ જાઉં. તો એ સમયે કેશોદ કોલેજમાં મારું પૂરું થયું, અને એ સમયે અહીંયા ભવનમાં, એટલે કે ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં, ડૉક્ટર બળવંત જાનીને કેરિયર એવોર્ડ મળેલો મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિઓના સંશોધન માટે. હવે તેરિયા સાહેબે એમને કહ્યું કે ભાઈ આ એ તો બળવંત જાની એ સમયે તો અર્વાચીન સાહિત્યના અભ્યાસી, નવ નાયક નાયિકાની વિભાવના ઉપર એમણે PhD કરેલું, તો કે ભાઈ આ આને માટે કોને આપણે બોલાવાય, JRF તરીકે, રિસર્ચ ફેલો તરીકે. તો તેરિયા સાહેબે કહ્યું ભાઈ નિરંજનને બોલાવો. ત્યારે હું જુનાગઢમાં જ આ બલિયા ધર્મશાળામાં સદવિચાર પરિવારનું કામ કરતો હતો. એ સમયે નલિન જોશી, એટલે મુગટલાલ જોશીનો દીકરો,
જે હમણાં નિવૃત્ત થઈ ગયો કોલેજમાં અધ્યાપક હતો, તો એને પોતાના અક્ષરમાં મારા નામે અરજી કરી જીઆરએફ માટે. અને મને તેડવા આવ્યો તેરે સાહેબના કહેવાથી કે તેરે સાહેબ બોલાવે છે યુનિવર્સિટીમાં કામ છે. એટલે યુનિવર્સિટી આવ્યો, તેરે સાહેબ મને કહે ભાઈ જો આ જાનીને મળ્યું છે અને મધ્યકાલીન સાહિત્યના સંશોધનનું કામ છે, હસ્તપ્રતોનું કામ છે, તો એ તારે કામ કરવાનું છે, તું અત્યારે નોકરી કરતો નથી. બરાબર. એટલે મહિને 600 રૂપિયા ફિક્સ, 600 રૂપિયામાં બધું જ આવી જાય એમ. બરાબર. તો મારે તો શ્રેષ્ઠ કામ થયું. એક તો પહેલી વાત તો એ કે ગુજરાતના પાછા હસ્તપ્રત ભંડારોની મુલાકાત થઈ શકે, સાહિત્ય પરિષદમાં સાહિત્ય કોષનું કામ ચાલતું હતું ત્યારે જયંત કોઠારી દ્વારા, તો એમાં બેસવાનું થાય, ભાઈની સાહેબને મળવાનું થાય, શેખડીવાળા સાહેબ, આ શેખડીવાળા સાહેબ મારા પીએચડીના રેફરી હતા. અને એ સમયે સાહેબ એક ટૂંકી વાત કરી દઉં કે અતિ કડકમાં કડક અધ્યાપક પેલા હોય ને પરીક્ષક, એને નિરંજનના રેફરી તરીકે મૂકો એવું યુનિવર્સિટીએ નક્કી કરેલું. અચ્છા. કે આ પીએચડી તો ભલે ને કરી નાખ્યું, થીસિસ પણ એમાંય પાસ ન થવો જોઈએ, પણ આપણે હિતે છો દરેક જગ્યાએ બેઠા હોય. તો પણ શેખડીવાળા સાહેબનો અદ્ભુત રિપોર્ટ આવ્યો. બીજા તો ઇન્ટરનલ રેફરી જયમલભાઈ જ હતા, એટલે સ્વાભાવિક છે. અને થયું મને પીએચડી થયો ત્યારે મારું સૌથી પહેલું સન્માન એ દલિત સમાજ દ્વારા થયું, આનંદ સેવા સંઘ દ્વારા, વાહ વાહ, રાજકોટમાં. અને એ સમયના રાજકોટના જેટલા દલિત સમાજના ધારાસભ્યો હતા, શાંતાબેન ચાવડા અને જામનગરના હતા, બધા આખા ગુજરાતના જેટલા એ બધા ભેગા થયેલા અને કોનોટ હોલમાં આખો એ સમયે કાર્યક્રમ જીવન ઉપર કાર્ય થયું. એટલે એમ કે ભાઈ આપણા દલિત સમાજના સંત કવિ ઉપર પીએચડી થયા છે. અને એ સમયે મારી લગોલગ ડોક્ટર નાથાલાલ ગોહિલે સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ ઉપર પીએચડી પૂરી કરેલું, 82માં મને મળ્યું, તરત એક બે મહિનામાં એમને મળ્યું. એટલે અમારા બેયનું સન્માન સાથે રાખવાનો પ્રયાસ. તો કોનોટ હોલમાં અમારો કાર્યક્રમ થયો, સન્માન થયું, તો સન્માનમાં મને ચપ્પલ આપવામાં આવ્યા. એટલે પછી મેં એનો પ્રત્યુત્તર આપતા એમ કીધું કે જગતની અંદર એક આવો સન્માન સમારંભ ક્યાંય ન થયો કે જેનું સન્માન થતું એને જોડા આપવામાં આવ્યા હોય. પણ મારે માટે આ અત્યંત દિવ્ય પ્રસાદી છે, કારણ કે સંત કવિ દાસી જીવને ચામડા રંગવાના કોંડ ઉપર બેઠા બેઠા આખી જિંદગી ચામડા રંગવાનું અને ચામડા સીવવાનું કામ કર્યું છે. વાહ રે વાહ. અને એના ઉપર અને અને પ્રેમ લક્ષણા ભક્તિના અદ્ભુત પદોનું સર્જન કર્યું છે. બરોબર. તો એની પ્રસાદી રૂપે દાસી જીવનના ગામમાં જ હું ઉછરીને મોટો થયો છું, મારા જ ગામમાં થયા સંત, અને એના ઉપર મેં પીએચડી કર્યું. એના પ્રતિભાવ રૂપે મને જ્યારે સન્માન રૂપે આ ચપ્પલ મળે છે ત્યારે દાસી જીવનની પ્રસાદી માનીને મારા માથા ઉપર ચડાવું, કારણ કે હું ઉઘાડા પગે ચાલતો હતો. જ્યાં સુધી ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી ચપ્પલ ન પહેરવા એ મારી પ્રતિજ્ઞા હતી. એટલે મારી એ પ્રતિજ્ઞા પણ આજે પૂરી થાય છે. બંને પ્રતિકો સરસ ભેગા થયા. કેવડી મોટી, બહુ બહુ સરસ. કારણ કે નથી પહેરતા એને મળે છે અને એ પણ પાછું દાસી જીવનનું મળે એના નામથી. વારે વાર. એટલે પછી યુનિવર્સિટીમાં હું રિસર્ચ ફેલો તરીકે જોડાયો. હા જી. અહીંયા અમદાવાદમાં સાહિત્ય પરિષદના ઉપરના ગેસ્ટ હાઉસમાં દિવસોના દિવસો સુધી રહેવાનું થાય. ત્યાં સાહિત્ય કોષમાં બળવંતભાઈના માટે મારી નોંધ કરવાની થાય. પહેલામાં જઈએ વિદ્યાપીઠની કોપીરાઇટ લાઇબ્રેરીમાં, ત્યાંથી મધ્યકાલીન પ્રશિષ્ટ કૃતિઓનું લખું. હસ્તપ્રત ભંડારોમાં ભોજ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એમાં પણ જવાનું થાય. ને ત્યાં ઉપાશ્રય એ અત્યારે મારા આશ્રમ, મેં તમને કીધું ને કે આમ આમ સાપ ને વીછીને રખડતા હોય ત્યારે એ ઉપાશ્રયમાં આટલી આટલી ધૂળ હોય એમાં, અને એક હું મગની કોથળી લઈ જાઉં, 600 રૂપિયા પગાર, મહિને 600 રૂપિયા, એમાં મારે મારા પરિવારજનોને પણ આપવાનું. બરોબર. તો મગ લાવ્યો હું, પછી ગીઝરના પાણીમાં એ મગને રાત્રે પલાળી દઉં એટલે સવારે બફાઈ ગયા હોય, અને એક ટોમેટો કેચઅપની બોટલ હોય એ મગ અને કેચઅપ ખાઈને 15 દિવસ 20 દિવસ 15 દિવસ 20 દિવસ
હું રહેતો અહીંયા અમદાવાદમાં. અને પછી ક્યારેક પરિષદના ગેસ્ટ હાઉસમાં ઉપર રહેવાનું થાય. પણ આજ જીવન, આજ ક્રમ. પછી ચાલીને વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જતો હું. ત્યારે પછી ક્યારેક ઓલા શું છે કે ચપ્પલ નહોતા પહેર્યા ને વર્ષો સુધી, એટલે ઓલા ચપ્પલ એ ભૂલાય જ જાય. ગમે ત્યાં કોક ને ત્યાં હું ગયો, અહીંયા નીચે ઉતારીને અહીંયા આવ્યો, પછી ઉસીટો ચાલતો થઈ જાઉં, ચપ્પલ નવા પડ્યા હોય એમને. એવા ઘણા બધા ગુમાય. તો અહીંથી હું પરિષદના કાર્યાલયથી બહાર નીકળીને આશ્રમ રોડ ઉપર, એ ત્યારે વચ્ચેની રેલિંગ નહોતી એટલે બે બાજુ દુકાનો, તો ઉનાળાના એ મે એપ્રિલ મે મહિનામાં ડામર ઓગળેલો હોય અને હું ચાલતો હોઉં એટલે છાપ પડતી હોય બરોબર. બપોરના 1-1.5 વાગે હું ચાલીને ત્યાં જાઉં, સવાર સુધી બપોર સુધી અહીંયા કામ કરું પરિષદમાં, અને પછી બપોર પછી મારે વિદ્યાપીઠનું કામ કરવાનું હોય. પણ બે બાજુના દુકાનદારો કે આ કોક ગાંડિયું નીકળ્યું છે ને, એમ છાપ પડતી જાય ઓગળેલા ડામરમાં ઉઘાડા પગે. પણ એવું સરસ કામ થયું. અને એ દરમિયાન પછી એ 3 વર્ષ પૂરા થયા અને મને 2 વર્ષ સુધી પીજી ટીચર તરીકે, રમેશભાઈ શુક્લ ત્યારે બરોબર તમારા ડાયરેક્ટર તરીકે ગયા, એકેડેમિક સ્ટાફ પણ ડાયરેક્ટર, એની જગ્યા લેક્ચરરની જગ્યા ઉપર મને મારી નિમણૂક કરવામાં આવી એડહોક બેઝ ઉપર. 2 વર્ષ માટે લેક્ચરર તરીકે હું ત્યાં ભવનમાં યુનિવર્સિટીમાં રહ્યો. એમએના વિદ્યાર્થીઓને, એમફિલના વિદ્યાર્થીઓને ભણાવ્યા. એ સમયે પીએચડીના રેફરી તરીકે પણ મને માન્યતા મળી, એટલે પીએચડીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાંથી થીસિસ જોવા આવે આ તે. પણ પછીનો સમય એવો આવ્યો, 2 વર્ષ નિવૃત્ત થઈ ગયા, છૂટા પડી ગયા. અને પછી જ્યારે કાયમી ભરતી થવાની હતી ત્યારે મને માન્ય એટલે લાયક ન ગણવામાં આવ્યો વગેરે વગેરે. એ યુનિવર્સિટીમાં ઘણું બધું થયું, થતું હોય છે, હા એ થતું હોય થાય. પણ મને એ દરમિયાન ડૉક્ટર હોમી ભાભા ફેલોશીપ મળી, ભાઈણી સાહેબે અને મકરંદભાઈએ ભલામણ કરેલી. 4 યુનિવર્સિટીના કુલપતિ જેઆરડી ટાતા પોતાની ઓફિસમાં મુંબઈ નરીમાન પોઈન્ટ ઉપર મારો ઇન્ટરવ્યૂ ગોઠવાયો અને મને સૌરાષ્ટ્રના ભજન સાહિત્ય અને એમાંય ખાસ કરીને નારી સંતોની વાણી, મેં પ્રોજેક્ટ મૂક્યો હતો કે ગામડે ગામડે ફરીને 60 વર્ષથી ઉપરના ભજનીકો જે ભજનો ગાતા હોય રામસાગર સાથે, એ એક છેલ્લી પેઢી બચી છે એનું ઓડિયો કેસેટમાં રેકોર્ડિંગ કરવું, આ મારો પ્રોજેક્ટ છે. અને આ ભાભા ફેલોશીપ પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ માટેની ફેલોશીપ છે, ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં કોઈને નહોતી મળી. આમ તો હોમ સાયન્સથી માંડીને અણુવિજ્ઞાન સુધી કોઈ પણ વિષયમાં પીએચડી પછી જેને વિશિષ્ટ સંશોધન કરવું હોય 3 વર્ષ સુધી ફૂલ ટાઈમ રિસર્ચ, નોકરી ન કરતો હોય અથવા તો નોકરીમાંથી એને રજા મળવી જોઈએ 3 વર્ષની તો મળે ફૂલ ટાઈમ રિસર્ચ, હા ફૂલ ટાઈમ રિસર્ચ. અને એ મને ફેલોશીપ મળી અને એમાં મને પહેલા વહેલું એરે સ્પ્લેન્ડર, હોન્ડાના સ્પ્લેન્ડર મોટરસાઇકલ રાજકોટમાં 5 આવેલા એમાંનું પહેલું સ્પ્લેન્ડર મને ભાભા ફેલોશીપ વાળાએ આપ્યું, ખરીદીને આપ્યું. અચ્છા, શું ગામડે ગામડે જવા માટે, જવા માટે. અને એ 2.5 વર્ષમાં 72,000 કિલોમીટરની મુસાફરી. એ હું નીકળી ગયો, બગલ થેલો હોય એમાં નાનકડું ટેપ રેકોર્ડર હોય, 5-10-15 કેસેટ્સ હોય, 10 રૂપિયાની કેસેટ આવતી ત્યારે, શું સિંગ ચણા હોય, ગોળ હોય, ખજૂર હોય. અને આખો ભાવનગરથી શરૂ કરીને છેક દ્વારકા સુધીનો દરિયાકાંઠો અને એમાંય ખાસ કરીને ત્યાંના વણકરવાસ, એ બધા એની પાસે જ સાચા પ્યોર ભજનો ટ્રેડિશનલ. એનું મેં રેકોર્ડિંગ લગભગ 600 કલાકનું રેકોર્ડિંગ એ સમયે કરેલું. વાહ વાહ વાહ. અને એ આજે મારી વેબસાઇટ ramsagar.org એના ઉપર થોડું થોડું ડિજિટલ કરીને મુકાતું જાય છે. મારા પુસ્તકો મારી વેબસાઇટ ઉપર 25 ઓનલાઈન ફ્રી ડાઉનલોડ છે. પણ આ કેટલા દિવસો તમે 2.5 વર્ષ સુધી ફર્યા? 2.5 વર્ષ સુધી. અને આમ તો કારણ કે એવું ના બને કે જ્યારે જાય ત્યારે કોઈ વ્યક્તિ મળી જાય, એવું ના બને, રાતોની રાતો. અને બીજું કે હું એક ગામ ગયો હોઉં ત્યાંથી પછી એક ભજનીકનો પરિચય હોય, મેળાઓ બધા કર્યા, શિવરાત્રીનો મેળો હોય, ત્યાં માધવપુરનો મેળો હોય, તરણેતરનો મેળો હોય, એમ મેળાઓ કચ્છ સુધી બધી જગ્યાએ મોટરસાયકલ લઈને 200 કિલોમીટર ચાલ્યો જાઉં મોટરસાયકલ ઉપર. અચ્છા. અને એ અને પછી ત્યાંથી એમ કે ભાઈ બાજુના આ ગામડે એક ભજનીક છે, સુરદાસ છે, ને રામસાગર ઉપર ભજન ગાય છે, ત્યાં પહોંચવાનું, બાવાને ઝૂંપડા હોય, હા હોય તે હોય, રાતોની રાતો ઉજાગરા કરીને એ બધું ભેગું કર્યું.
એ આજે આ બધું આ 25-27 પુસ્તકો એમાંથી ધ્યાન થાય. અને ભજન સાથેનો જે આપનો લગાવ છે, એટલે તળનો લગાવ કે ભજનના કેટલા પ્રકાર ને ભજનનો કયો પ્રહર ને એ જે આખું શાસ્ત્ર કહેવાય, બેઝિક શાસ્ત્ર, એ પણ ઉતર્યું એમાં. એટલે જ આ ફિલ્ડવર્ક કર્યું મેં સતત, એટલે ગામડે ગામડે ફરીને. આજે શું છે, આજે તો આપણા ભક્તિ સંગીત કે લોક સંગીત ઉપર અનેક જાતના આક્રમણો છે. પ્યોર ટ્રેડિશનલ જેને ઓરલ લિટરેચર અથવા તો ઓરલ મ્યુઝિક કહીએ જ્યારે, એવું છે જ નહીં. કંઠસ્થ પરંપરામાં જળવાયેલું અત્યારે તો ધંધાદારી કલાકારો એને એને જેવી રીતે શાસ્ત્રીય સંગીતમાં એક ચોક્કસ વિધાન છે, એનું શાસ્ત્ર છે કે ભાઈ કયો રાગ કયા સમયે ગવાય. એવી જ રીતે આપણા પ્રાચીન લોક સંગીતમાં પણ છે કે સંધ્યાથી માંડીને પ્રભાત ત્યાં સુધી એ ભજન ગવાય, અને પ્રાતઃ મંગળા આરતીથી શરૂ થઈને સાયમ આરતી સુધી એ કીર્તન કે પદ ગવાય. ઓલી સગુણ સાકારની ઉપાસના છે કીર્તન પદ દિવસની, અને રાત્રિ છે એ નિર્ગુણ નિરાકારની ઉપાસના છે. એટલે એના ચોક્કસ સમયે ચોક્કસ પ્રકારના જ ભજનો ગવાય. સંધ્યા પ્રકારના ભજનો, પછી આવે ગણપતિના ભજનો, એની સાખીઓ આવતી હોય ગણપતિ, પછી ગુરુ મહિમા, પછી બોધ ઉપદેશના પદો આવે, રાત્રે 12 વાગે આરાધ મંડાય, પછી પરજ 2:30 વાગે ગવાય, પછી રામગીરી ગવાય, પછી પ્રભાતી ગવાય, પછી પ્રભાતિયા ગવાય, એવા 50-55 જેટલા પ્રકારો છે આપણે ત્યાં ભજનના. અને એ મારું ભજન મીમાંસા પુસ્તક પહેલું જ પ્રકાશિત થયું રન્નાલેબ દ્વારા, અને એના પછી તો અત્યાર સુધીમાં આ બધા ઘણા બધા પુસ્તકો બરાબર છે. પણ આ જે આપે પ્રકારો કયા, એમાંથી નિરંજનભાઈનો પ્રિય પ્રકાર કયો? તમામ. એમાં એ એટલા માટે હું અત્યારે ગાવાની કોશિશ નહીં કરું, તો પછી શું થાય કે સંધ્યાથી માંડી મને એમ થાય એમાં 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 આમ કે જેને ઉલટ આવી જાય, અને જે તમે મોજમાં આવી જાવ એવો પ્રકાર. એટલે એ પ્યાલો પ્રકાર, પ્યાલો આપણા દરેક સંતો, એટલે પ્યાલો છે ને એ સાધનાની અનુભૂતિની મસ્તી વર્ણવ. હા બસ એ વાત છે. દયા કરી મન પ્રેમે પાયો મારી નેનું, મે આયા નૂર પ્યાલો મે પીધેલ છે ભરપૂર, પ્યાલો મે પીધેલ છે ભરપૂર. દાસી જીવન એમ ગાતા હોય તો ત્રિકમ સાહેબ, એ જી મારા ગુરુજી પાયો યગાદ, પ્યાલો દૂજો કોણ પીવે, પ્યાલો દૂજો કોણ પીવે. તો રવિ સાહેબ જયારે પ્યાલો એની મસ્તીમાં ગાતા હોય, એ સદગુરુએ શ્રવણે રસ રેડો ચોટો મારા રુદિયાની માય, સાંધે સાંધે રસ સાચેરો અને ઉનમૂન રિયો ઠેરાય, એ મારી સુરતા ગઈ છે શૂન્ય મારે એ ઉતરે નહીં, ફરી રે ફરી એવો પ્યાલો મૂની પાયો. આ અઢળક પ્યાલાનો પણ પ્યાલો છે એ આપનો પ્રિય અતિ પ્રિય જે ઉલટથી ગવાઈ જાય. અને નિરંજનભાઈ એક નાનો પ્રશ્ન પૂછું કે એવું ન બને કે દિવસ આખા દરમિયાન પણ નિરંજનભાઈ જે કામ કરતા હોય એમાં એ ગણગણાટ તો મનમાં ચાલુ હોય. અને એ એ એટલે પછી તો જો ને, હું મોટરસાયકલ ઉપર જતો હોઉં ને ભાઈ, તો ક્યારેક ક્યારેક એવું બને કે એ ભજનના ઢાળની મારી પોતાની પંક્તિઓ આવે, એ કાવ્ય રચાઈ જાય એમ સહજ. હું કોઈ દી કાગળ પેન લઈને કાવ્ય લખવું છે એ માટે નથી બેઠો, પણ અઢળક કાવ્યો એમાંથી પેલું ખુલ્લા અવકાશી તાળા એ મારો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો કર્યો, તો એ જાતના અનેક પદો. મેં તો આ કયા ઉપાધિ કહ્યું કે એક સામાન્ય માણસ તરીકે એક ગીત આપણે હું પણ સાંભળું છું, તો પછી એ મનમાં કેટલો વખત સુધી રહેતું હોય છે. હું તમને કહું, અરે આપણે સવારમાં ઉઠીએ અજાગ્રત પણ, માનો કે રેડિયો ઉપર એક સારામાં સારું ફિલ્મ ગીત આવતું હોય ને, તો રાત સુધી તમારા એના સ્વર ગુંજા કરતા હોય. સાચી વાત છે, આપણે એમાંથી મુક્ત ન થઈ શકીએ. હા હા, ત્યારે તમારો તો આખો આખો દિવસ એમાં જાય, જેટલું ટ્રાવેલિંગ કરો જેટલું બાઇક ચલાવો એટલું એમાં જ જતું હોય. એક જગ્યાએથી સાંભળીને નીકળ્યા ત્યાં સુધી પાછો હોય ત્યાં બીજે સાંભળવાનો સમય આવે. વાહ, બહુ અદ્ભુત યાત્રા
અને આમ કહેવાય કે દિવ્યતા શું કહેવાય, તો આ અનુભવ જ દિવ્યતા છે. એટલે એટલે મારા મારા લાઇબ્રેરીના પહેલા ખંડમાં દરવાજામાં જ મેં એક મારું એક કાવ્ય, એકાંત મળું છે સૂતો છું, આવીને અડચણ કરશો જ્યાં માંડ મળી બે પાંચ ઘડી, એમાં ગુંજારો કે ગણ ગણ કરશો એકાંત મળું છે સૂતો છું. આ સ્વરો આવે સહજ રીતે. એક પ્રશ્ન એવો મારે પૂછવો છે, આપ આપની અનુકૂળતા પ્રમાણે એને જવાબ આપજો, કે આ જે સાધુ પ્રકૃતિનો એક માણસ છે એને સંસારી જીવન પણ એટલું જ મસ્તીથી પ્રવૃત્તિથી જીવંતતાથી ભરેલું રાખ્યું છે. એટલે જ નિરંજનભાઈ મળે ત્યારે તમને જે સામાન્ય રીતે દુઃખ દર્દ જેવું ન લાગે, ઉલટાના દુઃખ દર્દ હોય તો એ વયા જાય, એ એ જીવનની અમને વાત જાણવી છે. આ સ્થાનક છે સ્થિર થવાનું, નહીં હાણ લાભ ગીત ગાવાનું, હરખાવા ના પસ્તાવાનું, અહીંયા કરમ ધર્મ કે દાન મરમ એવી ચર્ચાની ચોવટ કરશોમાં આ ક્યારે લખાય? કે મેં આપને કહ્યું ને ચંદારાણા સાહેબ મારા ગુરુ જ્યોતિષના પ્રકાંડ વિદ્વાન, તો આ રક્ષા મારી જે પત્ની છે એ મારાથી 15 વર્ષ નાની, અચ્છા, એને આંગળી જાલીને મેં રાજકોટના મેળામાં ફેરવી છે. મારા મામા નું ઘર કરણપરામાં, એનાથી ત્રીજી ડેલી એમની, અને મારા મામીના સગા ભાઈની દીકરી રક્ષા, એટલે હું એના પપ્પા મમ્મી નહીં મામા ને મામીને જ મામી જ કહેતો, એના પરિવારનો હું સભ્ય. તો એ તો ત્યારે સાવ નાનકડી. મારા મામાની દીકરીઓ પૂછે કે નીરુભાઈ તમારે કેવી છોકરી સાથે લગ્ન કરવા, ત્યારે હું કહું ભાઈ ગામડામાં રહેતી હોય, ચૂલો ફૂંકતી હોય, માથે છાણનો હુંડો લઈ આવતી હોય, મારા મા બાપને રાજી કરતી હોય એવી છોકરી. એ સમયે હું પ્રોફેસર હતો, અને એ સમયે અમારી અમારી જે આપણે આપણા બ્રાહ્મણોની અમુક ગોળ હોય ને એ ઘેલારામજીની નાથ કહેવાય, તો એમાં હું પહેલો PhD થયો. એટલે એટલે એ સમયે કેટલીક દીકરીઓ MBBS કરતી હોય વગેરે વગેરે, ડોક્ટર MD કરતી હોય, તો આમ બધાને એમ થાય ને કે ભાઈ હા PhD થયેલો છોકરો આપણને મળે મળે, તો એટલે એ મારા મામાને ત્યાં આવે અને કહે, તો હું મારા મામાની દીકરીઓને હું કહું ભાઈ હા મારે ન પોસાય, મારે ગામડે રહેવું છે, કાચા મકાનમાં રહેવું છે, ત્યાં તો એ માથે બેડું લઈને પાણી ભરી આવે એવી છોકરી હોય, એટલે રક્ષા જ નાનકડી સાંભળતી હોય. તો એમાં કુદરતી અમારે અંબાજી એના કુલદેવી અંબાજી જવાનું થયું, અને પછી એમના પરિવાર સાથે એમના કુલદેવી, તો અંબાજીના મંદિરમાં મને આમ સંકેત મળ્યો તારું આ, હવે એને મેં પૂછ્યું નહોતું, એના મા બાપને પૂછ્યું નહોતું, કાંઈ ખબર જ નહોતી. તો બીજે દિવસે ત્યારે પરીક્ષાનું વાતાવરણ યુનિવર્સિટીમાં અને પેપર જોવાનું કામ, ચંદ્રના સાહેબ પેપર જોવા આવતા. હવે એ સમયે યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોએ પોતાની બહેનો માટેના કુંડળી ચંદ્રના સાહેબને આપેલી, અને તેરિયા સાહેબ મારફત કેમ કે આના ઉપર નિરંજનને દબાણ કરો અને આ આની સાથે જોડાય એવો થોડોક પ્રયાસ, કે તો પછી કાયમી થઈ જાય યુનિવર્સિટીમાં. આ શરત જીવનમાં જો આ કાયમી હોય તો પછી બાકી ત્યાં કાંઈ બી અમે એટલે સવારમાં ઉઠીને બીજે દિવસે અંબાજીથી આવ્યા, અને મેં રક્ષા કપડા ધોતી, મેં કીધું તારી જન્મ તારીખ દેતો, એટલે એને જન્મ તારીખ બોલી. ચંદ્રાના સાહેબ પાસે આવીને અમે મારા રૂમમાં જ એ પેપર જોતા હતા, મેં એને આપ્યું સાહેબ જોવો તો આ જન્મ તારીખ આની કુંડળી. અલા ગાંડો થયો છો, આ કોણ છે આ? મેં કીધું એ જે હોય તે મને એને ખબર નથી, એને મેં પૂછ્યું નથી, અને એના મા બાપ ને પૂછ્યું નથી, માત્ર જન્મ તારીખ પૂછી છે, તમને પૂછું છું. તો એની પાસે ઓલી કુંડળી એ જ વાત ચાલતી જ હતી બરોબર, એટલે મને કે બાવો કરે તને, મેં કીધું બાવો થાવ એની વાંધો નથી, મારા મા બાપ ને સંતોષ થાય કે નહીં, પૂરો આટલો એક જ શબ્દ પૂરો. તો મેં કીધું ઓલી કુંડળી વાળાને કહી દો કે જય સીતારામ, હવે હું આને આ થાય તો ઠીક છે, ન થાય કાંઈ નહીં, મારે કંઈ જરૂર નથી, પણ ઓલું તો નથી જ કરવું. એ કે કુલપતિ થાય છો? આ કુંડળી કુલપતિ થાય છે તું? મેં કીધું નથી થવું. પછી તો ઘરે આવીને આને મેં પૂછ્યું, મેં કીધું મારી સાથે લગ્ન કરવા, આમ જ સીધો પ્રશ્ન.
મારી શરતો ની તને ખબર છે, આવડી હતી તેથી સાંભળતી આવતી હતી મારી શરતો. તમારી શરતો ને મારો ને ગોલી હું તો રાહ જોતી હતી, કેદી કયો તમે? એને એને એના મા બાપ ને પૂછ્યું હતું. શું વાત છે, વાહ વાહ. એટલે અનેક જન્મ ના લેણ દેણ હોય છે. મકરનભાઈ ને મેં કાગળ લખ્યો હતો, મકરનભાઈ કીધું કે રક્ષા તારા સાધુ જીવન ને રક્ષવા અને સંરક્ષવા આવેલી હરિની લાડલી છે એમ એને પત્રમાં આપો, છપાયેલું છે બધું. શું તમે તો ઈ છાપ્યું છે બધું. તો આમ ગુલાનું દાંપત્ય એટલે અનેક જન્મ ના આ લેણ દેણ. અને બીજું સૌથી મોટી વાત કે હરિઓમ અને ભાર્ગવ બે દીકરાઓ, આજે બે પુત્ર વધુઓ, બે, એક જામનગર ની ને એક સુરત ની. હવે એ ગાયું ધોતી હોય, ગામડામાં રહેતી હોય, આનો નાસિકમાં જન્મ, રક્ષાનો નાસિકમાં જન્મ, રાજકોટ સુધી એમ એનો અભ્યાસ, કોઈ દી ગામડું જોયું નહોતું, ધૂળ જોઈ નહોતી. હવે એ બે ગાયું બાંધી રખડતી ભટકતી ને આજે 62 છે. ઓહો. અને એનું દૂધ પાછું એ 25 રૂપિયા, એ પહેલા તો 10 રૂપિયા દેતા, હવે 25 રૂપિયા, અને એમાંય સગર્ભા બેન હોય ને મફત દેવાનું. અચ્છા. કોઈ પણ જ્ઞાતિ ની સગર્ભા બેન હોય એને મફત દેવાનું. 18,000 પુસ્તકોની લાઇબ્રેરી. આ બધું કુદરત કરાવે છે. એ ગામથી 1.5 કિલોમીટર જંગલમાં અમે રહેતી ઉપર પૈરા રહેતા. પણ આપ બંને જ્યારે જીવન શરૂ કર્યું ત્યારે તો એકલો ઘૂંટ્યો ને કુટુંબનો આમ, કારણ કે એકલા રહેવાની શરૂઆત એટલે ચૂલો માંડવાથી લઈને બધું જ. એટલે ઘોઘાવર જ. હા હા હા. એનું કા મોટા ભાઈ નો પરિવાર ગોંડલ રહેતો, મોટા ભાઈ બરોબર. સંઘર્ષ તો થતો જ હોય ને આમાં પણ થયો હશે એ સમયે. તમને કહું, હું લ્યુના ઉપર 10 કિલો ઘઉં લઈ આવું અને પેલું ધારાનું પેકેટ આપતું, 1 લિટર તેલ, તેલ બરોબર, ટેટ્રા પેક. હા હા. તો એ હું લઈ આવું ને એમ એમ કહે છે કે પેલા તો 600 રૂપિયાની નોકરી, હવે એ પૂરું થયું પછી કઈ નહોતું. પછી તો મારું રેડિયો દૂરદર્શન, એ મને 3 મહિને કે 4 મહિને એક રેડિયોનો કાર્યક્રમ મળે, 6 મહિને દૂરદર્શનનો મળે. પણ એ મનમાં સંકલ્પ કરેલો કે માચીસ પણ ઉધાર નહીં લેવી, કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં, ક્યારેય ઉછી ના લેવા નહીં, લોન લેવી નહીં, વ્યાજે લેવા નહીં, પરમાત્મા જે આપે એમાં જીવવું, અને તોય ધંધાદારી કલાકાર નથી થવું, એ પાછું પાકું. ભજન ગાઈને રૂપિયો લઈ આવવો નથી, એ તો પેલું. રેડિયો દૂરદર્શન જીવન નિર્વાહ. વાહ. અને આટલા વર્ષો સુધી. અને છતાં પણ એવું બને ને કે કેટલી કેટલી સંસ્થાઓ દ્વારા એકાકા સત્રો ગોઠવાય. હા. અને એ સત્રો નિરંજન રાજ્ય ગુરુ જ શરૂ કરે ને એનું સમાપન કરે. અને ખૂબ તમને કહું, માધવપ્રિય સ્વામી હોય, મોરારી બાપુ હોય, રમેશભાઈ હોય, કનકેશ્વરી દેવી હોય, આ બધા સંતો, પછી લોક સાહિત્યના બધા જ કલાકારો, ભીખુદાનભાઈથી શાહબુદ્દીનભાઈથી માંડીને હેમંત ચૌહાણ હોય, આ બધાએ મને આમ સપોર્ટ એટલો બધો કર્યો છે. ભલે આર્થિક સપોર્ટ નહીં પણ મોરલ તમને કહું, કઈ ભાઈ મૂંઝાતો નહીં હો, આટલું બોલે તો બસ ને. અને સૌથી વિશેષ મનોજ રાવલ અને નાથાલાલ ગોહિલ, પછી મારા બે વિદ્યાર્થીઓ રમેશ મહેતા અને રોકડ રોકડ રવજી રોકડ. તો આ બધા મળીને બસ. પણ અત્યારે જ્યાં આપનો નિવાસ છે, હા, એ એ કેવી રીતે ડેવલપ થયું એ મને થોડું એ છે ને આમ તો, કારણ કે એ પછી પણ સૌ દર્શક મિત્રોને બહુ જ ઉપયોગી થાય એવું છે. એ આમ 600 વર્ષ પહેલા ઘોઘાવદર, મેં કહ્યું ને ઘોઘપદ્ર, એ મૂળ ટીંબો હતો ત્યાં, નાનકડી નદી, આપણે સાવ નાનકડી નદી છે એ પાછળના ભાગમાં, અને ત્યાં એક હનુમાનજીનું સ્થાનક હતું પ્રાચીન સમયનું, બરોબર, ખાલી પાણો એક જ, એ જૂના ટીંબામાં એમ કે હનુમાનજીનું સ્થાન. અને એક સામે કાંઠે એક ભવલા દાદાની ડેરી, એટલે રૂખી ભંગી જ્ઞાતિના એક સંત થઈ ગયા એનું સમાધિ સ્થાન, એ આજે પણ જળવાયું છે. એટલે આ પૂર આવેલા ને ત્યારે એ આખું ગામ તણાઈ ગયું હતું, સમજ્યા. અને પછી અત્યારનું ઘોઘાવદર ગામ છે પાછળથી 600 વર્ષ પહેલા વૈસું, પણ આ જમીનમાંથી એ સમયે જૂની મૂર્તિઓ ના તેને એવું બધું નીકળતું. અને આ એક ખાખી સાધુ 70 વર્ષ પહેલા આવ્યા,
એમણે આ હનુમાનજીની જગ્યાને પાછી પુનર્જીવિત અને એ ત્યારે 1960માં હું ત્યારે નાનકડો 6 વર્ષનો એ ખાખી સાધુ પ્રેમદાસજી કરીને હતા ખાખી સાધુ પણ અત્યંત ઉગ્ર મિજાજના એ આજુબાજુના એના બીજે સેવકો હતા એમાંથી માગી આવે અનાજને આતે અને આ ઝૂંપડી બાંધીને રહ્યા હનુમાનજીની મૂર્તિ એક પ્રતિષ્ઠા કરી કથા કરી રામકથા અને એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મારા હાથે કરાવેલી હું ત્યારે 6 વર્ષનો ત્યારે બાપુજી એના ખાસ મિત્ર આખા ગામમાંથી અને બાપુજી સાંજે છૂટે ને એટલે ત્યાં રામાયણ સંભળાવવા જાય વાંચીને રામાયણ વાંચે ઓલો ખાખી સાધુ ચલમ પીવે અને એકલો સાંભળે અને એ ગામની આ કોઈની અરે લેવા દેવાની એને કોઈને આવકારો જ નહીં કશું જ નહીં તો એ પછી 3 વર્ષ રહ્યા પછી પાણીની ભયંકર મુશ્કેલી દુષ્કાળો પડ્યા એટલે એ મહુવા પાસે સેદરડા ગામે એમણે જગ્યા બાંધી અને વયા ગયા અને એ સમયે બાપુજીને સોંપી ગયા અને બાપુજીને સોંપી ગ્રામ પંચાયત પાસે પેલું કાગળ ઉપર એને એ સમયે કઈ રજીસ્ટર હતા કઈ નહીં પણ ખાલી કાગળ ઉપર એને 1 રૂપિયાના રેવન્યુ સ્ટેમ્પ ઉપર કે આ આશ્રમ મારી મઢી ત્યારે મઢી કહેવાતી બરોબર આ મઢી હું વલ્લભભાઈના દીકરા નીરુને સોંપી જાઉં છું બરાબર એ પ્રમાણે કાગળ કરી અને એ વયા ગયા પછી મારા બાપુજી નિવૃત્ત થયા તો એ ત્યાં જ રહેતા એક ટાઈમ જ ભોજન કરે અને પાણીનો હાંડો પણ ઘરેથી લઈ આવે બા કાચા મકાન આપણા ગામમાં તો એક ટાઈમ બા ટિફિન દઈ આવે હું નોકરી કરતો હું ક્યાંક બહાર પણ બાપુજીએ હનુમાનજીની ઉપાસના અને સાહિત્યનું સર્જન ત્યાં બેસીને કર્યું 28,000 દુહાઓનું સર્જન આ આશ્રમમાં બેસીને કર્યું પછી 90માં મેં અહીંયા વસવાટ શરૂ કર્યો અને ત્યારથી આજ સુધી 31 વર્ષ થયા એ કશું જ નહોતું ઉધઈ ખાઈ ગઈ હતી ને હનુમાનજીનું નાનકડું ડેરી એમાંથી આજે આ ગૌશાળા આશ્રમ આખો લાઇબ્રેરી આ બધું ઊભું થયું દરવાજા વગરનો હા એ તો દુનિયાનો એકમાત્ર દરવાજા વગરનો આશ્રમ આશ્રમ જ્યાં 24 કલાક ખુલ્લા જ હોય રાત્રે પણ 2 વાગે આવી શકાય અને કોઈ શિષ્ય સેવક અનુયાયી કોઈ ફંક્શન ક્યારેય નહીં કરવાનું માણસો ભેગા નહીં કરવાના અને ત્યાં અચાનક મોરારી બાપુ પણ આવીને રાત્રે 1.5 વાગે પણ આવે બધા જ રમેશભાઈ ઓજા સાહેબ આવે માધવપ્રી સ્વામી દિવાળીનો પડવો સવારમાં 7 વાગ્યામાં શું કરે છે નિરંજન એમ કરીને આવતા હોય જય સ્વામિનારાયણ એટલે એમ બધાની સાથે જૈન સાધુઓ શિલચંદ્ર વિજયસુરી મહારાજ સાહેબ 10-10 દિવસ રોકાય આપણા આશ્રમમાં વિહારમાં નીકળા હોય આ બધાના આશીર્વાદો ખૂબ મળ્યા મને ખૂબ મળ્યા હું નિરંજનભાઈ આપને એવો એક નાનો પ્રશ્ન પૂછું કે જિંદગીમાં કઈ અધૂરપ રહી હોય એવું ખરું જરાય નહીં ભાઈ આ ક્ષણે કદાચ આ ક્ષણે પરમાત્મા એમ કે હાલ તો તૈયાર કે આ બાકી રહી ગયું છે આ બાકી રહી ગયું છે કશું જ નહીં અને છતાં એને કરાવવું છે ને હું તો ક્યારનો આમ 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 હું પ્રવૃત્તિનો માણસ નથી ભાઈ અને છતાં મારી પાસે કરાવે છે આપ કોમ્પ્યુટરાઇઝ બધું વર્ક કરો છો આપે કહ્યું કે ઓનલાઈન બધું મૂકેલું છે હા અને મેં એ પણ મારો અનુભવ છે કે આપની પાસે કોઈ લેખ કે એવું માંગ્યું હોય તો એ સુંદર મજાના ટાઈપ સેટિંગ કરી ટાઈપ સેટિંગ કરીને આવ્યું પીડીએફ કરી પીડીએફ એ આ બધું પણ આમ જાતે જ બધું એમાં શું છે કે હું 55-56 વર્ષનો થયો ત્યાં સુધી તો મેં કોમ્પ્યુટર જોયું નહોતું અને પછી મને એમ થયું કે ચાલો આ અનિવાર્ય છે આજના સમયમાં એટલે મારા દીકરાઓ કોમ્પ્યુટર ટાઈપ સેટ શીખતા ને બધું તો એ હરિઓમ ભાર્ગવ પાસે મેં કીધું ભાઈ તું કંઈક એક નાનકડું તો મહારાજ સાહેબ મને અદ્ભુત વસ્તુ તો આ છે કે શિલચંદ્ર સુરી મહારાજ સાહેબ મને એક જૂનું કોમ્પ્યુટર ભેટ આપ્યું અચ્છા અને એમાંથી મેં અબક શરૂ કર્યું અને આજની તારીખે પછી મારા 25 પુસ્તકોનું ટાઈપ સેટિંગ મેં કર્યું મને ખ્યાલ છે પછી અત્યારે યુનિકોડમાં પણ હું ટાઈપ એટલી જ ઝડપથી કરી શકું અને ટેરાફોન્ટમાં પણ કરી શકું પછી કોઈ પણ ફોટો પેલું વિડીયો સીડી હોય તો એનું કન્વર્ઝન આ તે બધું એટલે જે કંઈ
ફોટોશોપ નું કામ હોય કે આ કરવું હોય તે કરવું હોય તો બધું જ બેઠા બેઠા મારી જાતે રાતના, અને મુંબઈ સમાચારમાં કોલમ, ફૂલછાપની કોલમ, તો હું અહીં બેઠો અને લખ્યો હોય સવારે છપાતું હોય. અને એવું પણ ખરું કે 18,000 પુસ્તકો, અનેક સામયિકોના જૂના અંકો, અને એક જીવતી જાતની પાછી આવી કોઈ અઠવાડિયું એવું નથી ગયું કે ગુજરાતથી માંડીને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી હોય, કોલંબિયા યુનિવર્સિટી હોય, ફ્રાન્સની સોરોબોન યુનિવર્સિટી હોય, ત્યાંના સંશોધકો કાં ઈમેલ દ્વારા અથવા તો રૂબરૂ બેઠા હોય, અને પીએચડી માટે માર્ગદર્શન, એટલે તમામ વિષયો, પછી ધર્મ હોય, તત્વજ્ઞાન હોય, ઇતિહાસ હોય, સાહિત્ય હોય, સંગીત હોય, કલા હોય, ભારતીય સંસ્કૃતિ, પુરાતત્વ, કોઈ પણ વિષય હોય, અને સાહિત્યમાં તો પછી એ ગદ્ય હોય, પદ્ય હોય, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્રથી માંડી તમામ, એટલે કોઈ બાદ વગર જીવવાનું રહ્યું, મને એમ લાગે છે કે. અને બીજું કે કોઈ પણ સંશોધક આવ્યો હોય એની પાસે એક પૈસાની અપેક્ષા વિના હું એને જોઈતું હોય, ભાઈ જો અહીંથી બહાર વેચાતું નથી આપતો હું, અહીંયા બેસો, લખો, ફોટો પાડી લ્યો, મારા કોમ્પ્યુટરમાં જેટલું હોય એટલી પ્રિન્ટ કાઢીને લઈ જાઓ, મારા પુસ્તકોમાંથી કેટલા ચેપ્ટર જોઈએ છે એ તરત જ હું પ્રિન્ટ કાઢી દઉં, અને રહ્યો, જમો, મોજ કરો, અને રક્ષાબેન પાછા ભાવથી જમાડે, કોઈ પણ કેટલા, અને તમે ધરાઈ જાવ એટલું જમાડે, નિવાસની વ્યવસ્થા પણ છે, આવી જાવ, હા, ઉપાશ્રય સરસ મજાનો જૈન, એટલે સાધુ સંતો આવતા હોય, વાહ, એક એવું એવું જીવન તો નિરંજનભાઈ. અને સૌથી મોટી વાત ભદ્રાયુભાઈ કે મારા બે સંતાનો એનો વ્યવસાય પણ અદ્ભુત વસ્તુ ત્યાં, હા, હું હમણાં આવતો હતો એના ઉપર કે પાછું એ પણ કુદરત સાથે, હરિઓમ એ ગાયના છાણમાંથી નૈસર્ગિક ઓર્ગેનિક અગરબત્તીનું ઉત્પાદન કરે છે, ઉદ્યોગ ભારતી, ખાદી ભંડાર વગેરેમાં જાય, અને 25 બહેનોને રોજગાર મળે ગામની જરૂરિયાતમંદ દીકરીઓને, બહેનોને, કે ખરેખર તો આ એટલે એવો એક પવિત્ર વ્યવસાય મારા સંતાનોને પણ પરમાત્મા. અને હું અમારા દર્શક મિત્રોનું એ ધ્યાન દોરું કે હરિઓમ અને ભાર્ગવ એ બંને કરે છે એવું નહીં, આશ્રમમાં જાઓ તો તમને નિરંજનભાઈ ઇંડોળે બેઠેલા મળે, નિરંજનભાઈ છાણનું વાસીદુ કરતા મળે, ને નિરંજનભાઈ ટ્રેક્ટર ચલાવતા પણ મળે, પુત્રવધુઓ પણ ટ્રેક્ટર ચલાવે, હા, આ જે આખી આધુનિક અને પ્રાચીન બેનો સમન્વય છે એ તો અદ્ભુત સમન્વય છે. હમણાં છેલ્લા 2-3 વર્ષથી તો ઓનલાઈન બધી યુનિવર્સિટીના વેબિનાર, હા, તમામ યુનિવર્સિટીના, પછી બોમ્બે યુનિવર્સિટી જૈન સાહિત્ય ઉપરના હોય, આપણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના હોય, સુરતની નર્મદ યુનિવર્સિટીના, બધી ગુજરાત બધી યુનિવર્સિટીઓ સાથેના, એટલે ત્યાં બેઠા બેઠા એમએ એમફિલના વિદ્યાર્થીઓને, પીએચડીના વિદ્યાર્થીઓને પેલું ગાઈડન્સ લેક્ચર્સ ત્યાં બેઠા અપાતો હોય, સેમિનાર હોય એમાં, વેબિનારમાં, એટલે એવું નથી કે માત્ર નિરંજનભાઈ પોતે જ એક જીવ્યા, જેતે ઘણી વાર એવું હોય છે સાધુ સંતો એવા હોય કે અલાયદા એકલા એકલા જીવ્યા હોય, અને બાકીના કુટુંબના લોકો પોતાની રીતે મોજમાં હોય, પણ બંને દીકરાઓ પણ એવા વ્યવસાયમાં કે જે વ્યવસાય ઘરઆંગણે થાય, રોજીરોટી અપાય, વાગે ઉઠીને મ્યુઝિકમાં માસ્ટર છે હરિયો ભાર્ગવ, બરોબર, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, પણ સવારમાં 5:30 વાગે ઉઠીને ગાયો દોવાનું કામ એનું હોય, અને ભારતની લાંબામાં લાંબી સરસ મજાની ધૂપસ્ટિક અહીંયા બનતી હોય, અને ગુગળનું જોઈએ છે, સુરભિ જોઈએ, સુરભિકા એ તમને ત્યાંથી મળે, એના પાછળ લોકો ઓનલાઈન ઓર્ડર્સ મોકલતા હોય, અને એક વ્યવસ્થિત જેનો વ્યવસાય ચાલે તરીકે, અને એ પણ આપણી ધરતીનો મૂળનો પ્રાકૃતિક, પ્યોર પ્રાકૃતિક. અમે તો એવી પ્રાર્થના કરીએ નિરંજનભાઈ કે આ બધી જ જે પ્રાકૃતિક ધૂપસળીઓ છે, એવું જ આપનું જીવન છે ત્યારે એ ધૂપસળીઓ છે, અને હરિઓમ અને ભાર્ગવ જેવા સંતાનો છે, રક્ષાબેન છે, બે પુત્રવધુઓ છે, એ બધા જ્યારે એક વાજિંત્ર એક સૂરે વાગતું હોય એવું, નહીતર આજે મેં ઘણી વાર જોયું છે નિરંજનભાઈ કે પુરુષ અલગારી હોય તો એના પત્ની કહેતા હોય કે એનું કરે છે, એક કે બે મહેમાન પોસાતા નથી ભાઈ આજના સમયે આપણા ગૃહસ્થ જીવનમાં, અને ક્યારેક ઓલા પદયાત્રીઓ, હાઈવે રોડ છે બરોબર, આખોટ ગોંડલ નેશનલ સ્ટેટ હાઈવે 1, તો દ્વારકા સોમનાથ પદયાત્રીઓ ગમે ત્યારે નીકળે, બપોરના 1:30 વાગે 8-10-15 જણાનું ટોળું નીકળ્યું હોય, બિચારા ગાંઠિયાના પડીકા લઈને નીકળતા હોય, તો એ છાંયો જોઈને નીચે આવે આશ્રમે,
પિયાઓ છે આપણો, એટલે તો એ અમે બરોબર જમીન ઊભા થયા હોય કે વાસણ કરતા હોય કે આ રક્ષા નહીં, તો કે ભાઈ હાથ પગ ધોઈ લો અને બેસો, એ પડીકા છોડતા નહીં, હું હમણાં ભાખરી શાક પૂરી શાક બનાવી દઉં છું. 15 જણા હોય, 20 જણા હોય, તો આ બે પુત્ર વધુ પત્ની સાથે, એટલે એ આટલી ગાયોનું, આટલી ગાયોનું દૂધ, એ પણ પાછું જે દૂધ અત્યારના 100-100 રૂપિયા લીટર ગૌશાળા વાળા વેચે છે, એ તમને 25 રૂપિયા. સગર્ભા છે તો કશું જ નહીં, છાસ એમને એમ લઈ જાઓ, 45 કુટુંબ છાસ લેવા આવે. આ બધું જે ખૂણામાં બેસીને થાય એ હું માનું છું કે ના, પણ પણ છતાં ભદ્રાયુભાઈ પરમાત્મા કેટલું આપે, તમે વિચાર કરો કે રાષ્ટ્રપતિના હાથે સંગીત નાટક અકાદમીનો એવોર્ડ મળતો હોય, પછી કેટલા કવિશ્રી કાગ એવોર્ડ, મેઘાણી એવોર્ડ યુનિવર્સિટીનો આપણો, અહીંયા જ પદ્મભૂષણ વિભૂષણ શ્રી ધીરુભાઈ ઠાકર સરસ્વત, તો પછી એ અનેક એવોર્ડ્સ. મેં એ પુરસ્કારોની વાત તો એટલા માટે સ્પર્શ નથી કર્યો કે એનાથી તો કેટલા ઘણું ઊંચું જીવન, એટલે સમાજ પણ મહામંડલેશ્વર સુધીની ઉપાધિ પ્રાપ્ત થઈ હોય, એ પણ એક પદવી પ્રાપ્ત થઈ હોય, જે આધ્યાત્મિક અને ધર્મ જગતની અંદર જેને ગૌરવ સમ કહેવાય, ગૌરવપ્રદ કહેવાય. આપણે અમે બહુ સદભાગ્યી છીએ કે નિરંજનભાઈ આપે આટલો બધો સમય અમારી સાથે કાઢ્યો છે અને અમને આજે તરબતર કર્યા છે આપના કંઠથી, આપની વાતોથી. કદાચ એવું લાગે કે આ એક દંતકથા આપણે સાંભળી છે, એવી વાત છે. કેટલા સમૃદ્ધ ગ્રંથો આપણા, કેટલા સમૃદ્ધ ગ્રંથો, કેટલું સુંદર કામ. મને સાહિત્ય અકાદમી ફેલોશિપ આપીને બીજ માર્ગી ગુપ્ત પાઠ ઉપાસના 23 વર્ષ પહેલા થયેલું, આજે હમણાં જ 2 મહિના પહેલા ગુજરાત સાહિત્ય અકાદમી એની પુનઃ સંવર્ધિત આવૃત્તિ કરી. એ પુસ્તકે તો મને વિશ્વ લેવલે ભાઈ અદ્ભુત માન્યતા આપી. એનું કારણ છે કે આપણો એક ગુપ્ત આખો પરંપરા, સાધના પરંપરા, મહાપંથ, બીજ માર્ગ, પાઠ ઉપાસનાનો, કે જેમાં કોઈને પ્રવેશ જ ન મળે, અને એ બધા મંત્રો, એનું રહસ્ય. પણ આ મકરંદભાઈની કૃપા, આચાર્ય વિજય શ્રીચંદ્ર સુરી મહારાજ સાહેબની કૃપા, આ બધા બધા સંતોની, હું એકનું નામ લઉં એટલે બાકીને બરાબર છે, પણ બધા જ નો પ્રેમ, એની લાગણી, આચાર્ય વિજય સૂર્યોદય સુરી મહારાજ સાહેબ હોય, પ્રદ્યુમ્ન વિજયજી મહારાજ સાહેબ હોય, આ બધાનો પ્રેમ. અને એની શરૂઆત પાછા દાસી જીવનથી થાય, અને વલ્લભભાઈ એ જો સાયકલ ઉપર આગળ બેસાડીને આ નીરુને મકરંદભાઈ મકરંદભાઈ સવારમાં 5 વાગ્યામાં ઉઠીને કાવ્ય લખે, નિર્યા જીવન બાવો તુને જાળવે, નિર્યા જીવન બાવો તુને જાળવે, મોટી ઓફિસમાં મોટા હમાલ અને બેઠા છે નકરા દલાલ. ક્યાં બાત, મોટી ઓફિસમાં મોટા હમાલ અને બેઠા છે નકરા દલાલ, તારો સાહેબ તો રુદિયામાં બેઠો ને રુદિયામાં ઉડે ગુલાલ. વાહ 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 વાહ, અરે તારી તારી મસ્તી આમ નામ રાખજે, તને જાળવે ઓલો જીવન. બસ બસ, આપણે મકરંદભાઈની જે સહજ રચના છે એ કાયમ ચરિતાર્થ થાય એવી પ્રાર્થના કરીએ, અને આપના ભદ્ર આયુ માટે અમે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવીએ. અહોભાવ અને આદર સાથે હું પ્રણામ કરું. ધન્યવાદ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. નમસ્કાર. ધન્યવાદ.